હવે અક્ષરધામથી અવનીમાં ઐશ્વર્ય મુક્તો લઈ શોભે અક્ષર સાથ સુંદર છબી લાવણ્ય તેજો મઈ કરતા દિવ્ય સદા રહે પ્રગટ ચે સાકાર સર્વોપરી સહજાનંદ કૃપાલુને નિત નમો સર્વાવતારી હરી શોભો સાધુ ગુણે સદા સરળને જગતે અનાસક્ત છો શાસ્ત્રીજી ગુરુ યોગીજી ઉભયની કૃપા તણુ પાત્ર છો ધારી ધર્મ ધુરા સમુદ્ર સરખા ગંભીર જ્ઞાને જ છો નારાયણ સ્વરૂપ દાસ ગુણીને સ્નેહે જવંદુ અહો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય દિલ્હી અક્ષરધામ મહોત્સવની જય છેલ્લા ચાર દિવસથી આપણને અત્રે અહીંયા પારાયણનો લાભ પ્રાપ્ત થઈ રહ્યો છે એમાં વચનામૃતના આધારે ભગવાન સ્વામિનારાયણ અને ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના વ્યક્તિત્વમાં સામ્યતા એ વિષય એક વાતો આપણે સમજી રહ્યા છીએ. ગઈકાલે આપણે શ્રીજી મહારાજમાં જે અનંત ગુણો હતા એમાંના અમુક એવા અલૌકિક ગુણોનું આચમન કરેલું, જેમ કે જેમ શ્રીજી મહારાજ પોતે એ કોઈના પ્રત્યે રાગ દ્વેષ રાખતા નહીં, અજાત શત્રુતા જે મહારાજની હતી એ પ્રમુખ સ્વામી મહારાજમાં જોવા મળે છે. શ્રીજી મહારાજની જેવી સરળતા હતી એવી પ્રમુખ સ્વામી મહારાજમાં આજે જોવા મળે છે. શ્રીજી મહારાજ આવા કાર્યો અનંત કરતા છતાં એકદમ હળવા એ પોતે રહી શકતા, એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ આવા અનંત કાર્યો કરે છે છતાં આ ઉંમરે પણ એકદમ હળવા રહી શકે છે, એ બધી વાતો પણ આપણે ગઈકાલે સમજેલા. આવા તો અનંત ગુણો એ ભગવાન સ્વામિનારાયણમાં હતા અને તમામ ગુણો આજે આપણને પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ જોવા મળે છે. શ્રીજી મહારાજ હમણાં જેમ પૂજ્ય પ્રભુચરણ સ્વામીએ વાત કરી કે ગોપાળાનંદ સ્વામીનો તો સંકલ્પ કે ભવિષ્યમાં મંદિરો સોનાના થશે અને દેશ પ્રદેશમાં એ બધે સત્સંગનો પ્રચાર થશે. ગુણાતીયાન સ્વામીએ પણ એમની વાતમાં લખ્યું છે, સ્વામીએ કહ્યું કે પાંદરે પાંદરે સ્વામિનારાયણનું ભજન થશે. અને યોગીજી મહારાજે પણ આશીર્વાદમાં વર્ષો પહેલા આફ્રિકાથી એક પત્રમાં સિટી કાકા પર લખેલું કે આવતા 500 વર્ષમાં દુનિયાનો એક પણ ખૂણો બાકી નહીં હોય જ્યાં સ્વામિનારાયણનું ભજન નહીં થતું હોય. એટલે આવા મહાપુરુષોનો આ સંકલ્પ છે, પણ એ જબરજસ્ત સંકલ્પ શ્રીજી મહારાજે પણ કરેલો છે અને પૂર્ણ આત્મવિશ્વાસ, પોતાની રીતિ નીતિ, પોતાની જે રીત પ્રણાલિકા અને આ સંપ્રદાય સ્થાપ્યો છે, નિયમ ધર્મથી માંડીને આજ્ઞા ઉપાસનામાં એ શ્રીજી મહારાજને પૂર્ણ વિશ્વાસ, જબરજસ્ત કોન્ફિડન્સ એ શ્રીજી મહારાજને હતો કે આ સંપ્રદાય બ્રહ્માંડમાં પ્રસરશે. એટલે સંકલ્પ પણ ખરો અને સાથે સાથે પૂર્ણ આત્મવિશ્વાસ પણ ખરો. એવી જ રીતે પ્રમુખ સ્વામી મહારાજનો પણ એવો ભગીરથ સંકલ્પ છે અને પ્રમુખ સ્વામી મહારાજને પણ પૂર્ણ આત્મવિશ્વાસ છે કે જે રીતે અત્યારે પોતે આ BAPS સંસ્થા ચલાવે છે, જે રીતે પોતે આ સંપ્રદાયનું વહન અત્યારે કરી રહ્યા છે, એ દ્રષ્ટિકોણથી ભવિષ્યમાં દુનિયાના ખૂણે ખૂણે આ સંપ્રદાય પ્રસરશે. ભગવાન સ્વામિનારાયણ એક વખત ત્યાં ગઢડામાં બિરાજમાન હતા અને ત્યાં ઘણી બધી ગંભીર બીમારી એમણે ગ્રહણ કરી. પલંગ ઉપર પોતે સૂતેલા અને આજુબાજુ સંતોને થોડા હરિભક્તો બેઠેલા, એમાં મહારાજે વળી એવું ચરિત્ર કર્યું કે જેમ આપણે બીમાર થઈએ અને આપણે ઘણી વખત ટેમ્પરેચર બહુ વધી ગયું અને ગરમી ચડી ગઈ હોય તો માણસ જરા લવરી કરવા માંડે અને શું બોલે છે અને ખ્યાલ ના આવે, એમ મહારાજ પણ જરા એવું બોલવા માંડ્યા એટલે બધાને જરા વિશેષ લાગી આવ્યું. મહારાજ બોલવા માંડ્યા કે બસ મેં તો મારું કાર્ય પૂરું કરી લીધું, હવે મારે ધામમાં જવું છે, હવે મારો દેહ રહેશે નહીં, તમે બધા સંતો હરિભક્તો પ્રેમથી મારું ભજન કરજો અને બધાને અમારો મહિમા કહેજો. આવી બધી વાતો એ શ્રીજી મહારાજ કરવા માંડ્યા. એટલે જેમ કોઈ બીમાર માણસ હોય
અને આમ અસ્વસ્થ અવસ્થામાં બધી લવરીઓ કરવા માંડે એમ મહારાજે એવું ચરિત્ર કર્યું. એટલે બધા જરા વધારે ગંભીર થઈ ગયા, બહુ ઉદાસ થઈ ગયા. એમાં વળી મુક્તાનંદ સ્વામી તે જ વખતે એ વિચરણ કરીને આવ્યા. આમ તો એમને સંદેશો મળી ગયેલો કે મહારાજ બીમાર છે ને આપ તાત્કાલિક આવો. એટલે મુક્તાનંદ સ્વામી પણ આવ્યા. ત્યારે બધાએ મુક્તાનંદ સ્વામી મહારાજના દર્શન દંડવત કરીને બેઠા. બધા હરિભક્તો સંતોએ મુક્તાનંદ સ્વામીને વાત કરી કે મહારાજ તો આવું બોલવા માંડ્યા છે. ત્યારે મુક્તાનંદ સ્વામી પણ એકદમ દિલગીર થઈ ગયા, બહુ દુઃખી થઈ ગયા. ત્યારે મહારાજે આંખ ખોલીને મુક્તાનંદ સ્વામી સામે જોયું અને મહારાજે પૂછ્યું કે મુક્તાનંદ સ્વામી તમે કેમ દુઃખી થાવ છો? ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ દુઃખી ના થઈએ, તમે આવું બધું બોલો છો તો અમને દુઃખ ના લાગે. એટલે મહારાજ કે બરાબર છે, હવે અમારે બાકી શું છે? અમે અમારું કાર્ય બધું જ પતાવી દીધું પૃથ્વી પર, અમારે કાંઈ જ બાકી નથી. ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ હજી તો તમે કાંઈ કર્યું જ નથી, હજી તો બધું બાકી છે. મહારાજ કે શું બાકી છે? ત્યારે મુક્તાનંદ સ્વામી કે જો હજી તો મોટા શિખરબદ્ધ મંદિરો બાંધવાના બાકી છે, હજી તો તમે જે આચાર્યોની આચાર્ય સ્થાપ્યા છે એની પ્રતિષ્ઠા હજી સમાજમાં જામી નથી, હજી બધા બાવાઓ અને મતપંથીઓનો કેટલો બધો ઉપાણ છે કે આપણા સંતોને ઘણી બધી વિચરણમાં તકલીફ પડે છે, અને હજી તો આપણા સંપ્રદાયમાં મોટા મોટા શેઠિયાઓ અને રાજાઓ સત્સંગી થયા નથી, તે સાધુઓ માટે આશ્રમ બાંધી આપે અને મોટા મંદિરો કરી આપે એવી સેવા કરનારા હજી થયા નથી, અને હજી તમારું પણ ભગવાન પણ સમાજમાં એવું પ્રતિષ્ઠિત થયું નથી, માટે હજી તો તમારા બધા જ કામ બાકી છે, અને તમે કેમ એમ કહો છો કે હજી તો અમે બધા જ કામ પૂરા કરી લીધા? આટલું સાંભળ્યું મુક્તાનંદ સ્વામી પાસેથી એટલે શ્રીજી મહારાજ એકદમ સફાળા બેઠા થઈ ગયા, અને મહારાજ પોતાના મુખારવિંદ ઉપર આમ જમણો હાથ ફેરવ્યો અને એકદમ મુખારવિંદ તેજસ્વી થઈ ગયું. મહારાજ કે મુક્તાનંદ સ્વામી તમે કેમ ઢીલી વાત કરો છો? તમે આ બધી વાત કરો છો તો શું તમને અમારામાં શંકા છે? મુક્તાનંદ સ્વામી કે ના મહારાજ, આપનામાં કોઈ શંકા તો નથી, પણ આ બધા કાર્યો તો હજી બાકી જ છે ને. મહારાજ કે જો મુક્તાનંદ સ્વામી તમે અમને શું સમજો છો? ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ આપ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છો, અવતારનો અવતારી છો. મહારાજ કે બસ અમે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છીએ, અમે સંકલ્પ કર્યો છે કે આ બ્રહ્માંડમાં એક એક ગામમાં અમારી મૂર્તિની પ્રતિષ્ઠા થશે અને એક એક ગામમાં અમારી મૂર્તિની આરતી ઉતરશે એવો અમે સંકલ્પ કર્યો છે, માટે આજથી યુગો સુધી અમારા પરમ એકાંતિક સંત છે અમારી મૂર્તિની પ્રતિષ્ઠા કરશે ને આ થશે. અને તમે એમ કહો છો કે હજી તો હરિભક્ત આપણા સંપ્રદાયમાં એવા સમર્થ થયા નથી તે મોટા મંદિરો બાંધીએ, પણ અમે સંકલ્પ કર્યો છે કે તમામ રિદ્ધિ સિદ્ધિ અમારા હરિભક્તને વરે, મોટા મોટા મંદિરો થશે અને સાધુ માટે આશ્રમ બાંધશે, અને કોઈ સાવ ગરીબ ને રાંક જેવો પણ આ સંપ્રદાયમાં આવશે અને અમારું ભજન કરશે અને અમારા પરમ એકાંતિક સંત સાથે પ્રીતિએ કરીને જોડાશે તો એ પણ મોટો સત્તાધીશ, મોટો ધનવાન થશે અને મોટી સેવા કરશે અને ભગવાનનો પરમ ભક્ત થશે. અને ત્રીજી જે તમે વાત કરી કે હજી તો બાવાઓ અને મતપંથીઓનો ઘણો બધો ઉપાણ છે કે આપણા સાધુઓને ઘણી બધી તકલીફ પડે છે વિચરણમાં, કે એને કથા કરવા ન દે, એને ગામમાંથી કાઢી મૂકે, ગામમાં બધાને ભરમાવે તે કોઈ એમને જમવા આપે નહીં, એવી વાત જે તમે કરો છો તો અમે સંકલ્પ કર્યો છે કે અમારા સાધુની પ્રતિષ્ઠા દેશ પ્રદેશમાં વધશે. અમે આપેલા બે નિયમ છે, ધન અને સ્ત્રીનો ત્યાગ, એ અમારા સાધુ પાળે છે, માટે બીજા ભેક થશે, ધૂળદાણી રહેશે તમારા મુખનું પાણી. બીજા ગમે તેવા મોટા સાધુ હશે, ગમે તેવા વિદ્વાન હશે, બુદ્ધિશાળી હશે, હોશિયાર હશે, મોટો સંપ્રદાય ચલાવતા હશે, પણ અમારા સાધુ પાસે એ મોટા મોટા ધર્મગુરુ પણ ધૂળ જેવા થશે, એટલે કે સામાન્ય દેખાશે. અમારા સાધુનું તેજ અમારા નિયમ પાળે છે એટલે બ્રહ્માંડમાં પ્રસરશે, માટે તમારે તો એની જરાય ફિકર રાખવાની જરૂર નથી. આ બધા સંકલ્પો શ્રીજી મહારાજે તે વખતે કરેલા, પણ આ વાત મહારાજે કરેલી કે દેશ પ્રદેશમાં આવો સત્સંગ થશે અને આવી રીતે ગામો ગામ આ બ્રહ્માંડમાં અમારી મૂર્તિની પ્રતિષ્ઠા થશે અને આ સંપ્રદાય વધશે. તો જો આવી રીતે મહારાજે પોતે સંકલ્પ પણ કરેલો છે, જે વાત હમણાં ગોપાળાનંદ સ્વામીની આપણે સાંભળી પ્રભુચરણ સ્વામી પાસેથી, અને પોતાને આત્મવિશ્વાસ પણ એટલો ખરો આ લોકની દ્રષ્ટિએ, ગુણની દ્રષ્ટિએ આપણે જોઈએ કે આવી રીતે આ સંપ્રદાય પ્રસરશે, એમ પ્રમુખ સ્વામી મહારાજે પણ પોતે એવા સંકલ્પો કરેલા છે, અને જબરજસ્ત આત્મવિશ્વાસ, ટ્રેમેન્ડસ સેલ્ફ કોન્ફિડન્સથી પોતે ઘણી બધી વાતો કરેલી છે. એક વખત ત્યાં સારંગપુરમાં 1999 સાલમાં જ્યારે દિવ્ય સન્નિધિ પર્વ ઉજવાયેલું અને ગુજરાતના તમામ ક્ષેત્રોના સંત નિર્દેશકો, સત્સંગ પ્રવૃત્તિના સંતો અને મુખ્ય કાર્યકર્તાઓની આ શિબિર હતી, અને એમાં એ કાર્યક્રમના આયોજન પ્રમાણે
વડોદરા યુવક મંડળે એક સુંદર સંવાદ ભજવ્યો અને આખું એક ટાઈમ મશીનમાંથી બધા પસાર થઈ ગયા એવો એક સંવાદ હતો અને 25મી સદીમાં સીધા પહોંચી ગયા. અને તે વખતે સત્સંગ કેવો છે એ બધી વાતો એ સંવાદમાં ચાલતી હતી. સાંઈ બાપા પોતે પણ મંચ ઉપર બિરાજમાન હતા અને તમામ સભા બેઠેલી. અને તે વખતે આ સંવાદમાં બધા શબ્દો આવ્યા કે ગઈકાલે તે સમાચાર સાંભળ્યા એટલે પેલા બીજા યુવક કે શું કે ગઈકાલે જ આપણે ટોક્યોમાં અક્ષરધામનું ઉદઘાટન થયું. એટલે પેલા કેમ એ સમાચાર તમે સાંભળ્યા નથી? તો કે તું સ્વામિનારાયણ સત્સંગ પત્રિકા બરોબર નહીં વાંચતો? તો કે ના, છેલ્લે બે વખતથી ખબર નહીં કે ઘરે આવી છે પણ ટાઈમ જ નથી મળતો મને વાંચન. તો બે વખતથી એટલે એના પહેલા વખત નહીં તે નહીં વાંચી હોય? તો કે ના, એના પહેલાની વખતે નથી વાંચી. તો કે ઓ, તે ના વાંચી હોય તો તને કહું કે એની પહેલા તો આપણે ગયા અઠવાડિયે તો મોસ્કોમાં અક્ષરધામનું ઉદઘાટન થયું. કે એટલે આખું એક ટાઈમ મશીનમાંથી પસાર થયેલા બધાને એવો સંવાદ હતો અને 25મી સદીની બધી વાત ચાલતી. સ્વામી આમ માળા ફેરવતા ફેરવતા સંવાદ બધો સાંભળતા હતા. અને પછી કે તને ખબર છે આવતા અઠવાડિયે રવિવારે વસંત પંચમી છે અને ત્યાં અટલાદરામાં સ્વામિનારાયણ મંદિર છે, કારણ કે અટલાદરાના યુવકો તને સંવાદમાં એ નામ લીધેલું કે અટલાદરામાં વસંત પંચમીનો ઉત્સવ છે અને આપણા ગુરુહરિ છે સંતોને દીક્ષા આપવાના છે અને વસંત પંચમી નિમિત્તે 100 સંતો દીક્ષા લેશે અને એ 100 સંતો લેશે એટલે ટોટલ સંતોની સંખ્યા BAPSમાં 1,75,00,000 પૂરી થશે. આવો સંવાદ ચાલતો હતો અને સંવાદમાં બધા ટાઈમ મશીનમાં 25મી સુધીમાં જતી રહેલા. અને સ્વામી જે જે આંકડાઓ બોલાય અને જે જે સંકલ્પો થતા હતા ને બહુ આમ પ્રેમથી આમ સ્મિતથી સાંભળતા, ઘણી વખત પોતે પણ આમ ઇન્વોલ્વ થતા હતા. અને પછી આ સંવાદમાં બધી આ જ પ્રકારની બધી વાતો હતી. અને કે આ વખતે તો સુરત વાળાએ તો ગજબ કર્યું. કે તો કે શું કર્યું? તો એટલે કોઈ ડાબરા ઉત્સવ ચંદ્ર ઉપર કર્યો. કે આ બધી વાતો ચાલતી હતી. સ્વામી પણ માળા લઈને બેઠા. સ્વામી વચ્ચે બધા ઓડિયન્સ જેમ આપણે હસે એમ બધા હસતા હતા, કારણ કે સ્વામી પણ એકદમ હસી પડતા હતા. પછી સ્વામી પાસે માઇક મુકાયું અને સ્વામીને આશીર્વાદની શરૂઆત કરી અને સ્વામી પહેલું જ વાક્ય બોલ્યા, સ્વામી કે આપણે સંવાદ બધો સાંભળ્યો અને આ બધા સંકલ્પો યુવકોએ કર્યા છે બધા સાંભળ્યા છે. હવે સાંભળજો સ્વામી શું બોલે છે. સ્વામી કે આ બધા યુવકોએ સંકલ્પો કર્યા છે પણ આપણો જીવ બહુ ટૂંકો તે આપણને નાની નાની વાતો સૂજે. સ્વામી કે આપણો જીવ બહુ ટૂંકો છે ને એટલે આપણને નાની નાની વાતો સૂજે કે ભાઈ એક મોસ્કોમાં અક્ષરધામ ખુલ્યું. સાંઈ કે પેલું શું બોલે આપણે જાપાનનું ટોક્યો કે ટોક્યોમાં ત્યાં અક્ષરધામ ખુલ્યું. કેટલા સાધુ કીધા? એટલે પેલા યુવકો એમ બધા બેઠા હતા સંવાદ કે બાપા 2.25 કરોડ. સાંઈ કે બસ એટલા જ. સાંઈ કે આપણો જીવ ટૂંકો છે ને એટલે આટલા જ આપણને સૂજે કે 2.25 કરોડ, પણ આપણે તો 5 કરોડ સાધુ થશે એમ કહીને સ્વામી એ વખતે બોલેલા આશીર્વાદમાં. અને આખા બ્રહ્માંડમાં એ બધી જગ્યાએ અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા એક જીવને થશે અને આ બ્રહ્માંડમાં મહારાજ પ્રગટ થયા છે અને એમની કૃપાથી જોગી મહારાજ જેવા પુરુષ કાયમ રહેશે તો અનંત જીવ અક્ષરધામને પામશે. એ બધા સંકલ્પો સ્વામીએ તે વખતે કરેલા. પણ આપણને ખ્યાલ આવે કે જેવો મહારાજના સંકલ્પો જેવા હતા એવા જ આપણને બળિયા સંકલ્પો આજે આપણા ગુરુહરિના દેખાય છે. અને જેટલા કોન્ફિડન્સથી આત્મવિશ્વાસથી શ્રીજી મહારાજ વાતો કરતા આ સંપ્રદાયના પ્રચાર અને પ્રસાર વિશે, એટલા જ આત્મવિશ્વાસથી પ્રમુખ સ્વામી મહારાજ પણ આ સંપ્રદાયના પ્રચાર અને પ્રસાર વિશે બધી વાતો કરે છે, ત્યારે આપણને જણાય છે કે એ ગુણ મહારાજમાં હતો એ આજે પ્રમુખ સ્વામી મહારાજમાં પણ આપણને જણાય છે. અને દરેક રીતે ગુણિયલ પણ એટલા છે, બુદ્ધિશાળી પણ એટલા છે. મહારાજ આ લોકની દ્રષ્ટિએ પણ બહુ જ બુદ્ધિશાળી હતા, એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ અત્યંત બુદ્ધિશાળી છે. એમનેમાં સંપ્રદાય ન ચલાવી શકે. આપણને બધાને અનુભવ છે, ગુણિયલ તો છે જ, અનંત પ્રકારના સાત્વિકથી માંડીને આધ્યાત્મિક અને ગુણાતીત ગુણો એમનામાં રહેલા છે, પણ છતાં આ લોકની દ્રષ્ટિએ તમે જોઈએ તો હી ઇઝ એક્સ્ટ્રીમલી ઇન્ટેલિજન્ટ, અત્યંત બુદ્ધિશાળી છે પ્રમુખ સ્વામી મહારાજ. જેમ શ્રીજી મહારાજ પણ એકદમ બુદ્ધિશાળી હતા અને મહારાજે પોતે વાત કરી કે અમે બુદ્ધિશાળી છીએ અને બુદ્ધિશાળી વ્યક્તિ અમને ગમે છે. એટલે આ લોકથી પણ બુદ્ધિશાળી અને અલૌકિક દ્રષ્ટિએ જેની બુદ્ધિ પંચ વિષયમાંથી નીકળી અને ભગવાનમાં વળગી હોય એને પણ બુદ્ધિશાળી કહેવાય પ્રથમના 50 પ્રમાણે. પણ આપણે જ્યારે લૌકિક દ્રષ્ટિએ ગુણ જોવા માંગીએ છીએ ત્યારે લૌકિક દ્રષ્ટિએ મહારાજની પણ ખૂબ જ બુદ્ધિ ચોઝાડી હતી, એમ પ્રમુખ સ્વામી મહારાજની પણ બુદ્ધિ અત્યંત ચોઝાડી છે એ આપણને અનેક પ્રસંગે દેખાય છે. મહારાજ એ કાયમ ત્યાં ગઢડામાં જ્યારે બિરાજમાન હોય અને સવારની સભા પૂરી કરીને પાછા પોતાના ઉતારે જતા હોય ત્યારે ત્યાં દાદા ખાચરના દરબારમાં જે બધા દાદા ખાચરની ગૌશાળાનું ધ્યાન રાખવા માટે ભરવાડો રાખેલા, એક જોદો ભરવાડ, એક પેલો બીજલ ભરવાડ હતો અને ત્રીજા એક અર્જન ભરવાડ, આ ત્રણેય ભરવાડો છે એ ગાય ભેંસનું જેટલું દૂધ તૈયાર થયું હોય દોઈને એ ગાયનું દૂધ અને ભેંસનું દૂધ બધું જુદું રાખતા.
અને એની મોટી મોટી પેલી બોઘેણીઓ આવે એ બધું ભરીને રાખતા, અને રોજ મહારાજે દૂધ ઉપર દ્રષ્ટિ પ્રસાદી કરીને પછી એ ચાલતા ચાલતા જ એ તરફ જોતા. એટલે બાને દિવસમાં એક વખત આ ત્રણેય ભરવાડને પણ મહારાજની દ્રષ્ટિ અને આશીર્વાદ પ્રાપ્ત થઈ જતા. કારણ કે સવારથી બધા આ ગૌશાળાની સેવામાં મંડ્યા હોય. પણ હરિચરિત્રામૃતમાં એ અરે લીલાકલ્પતરુમાં એમને લખાયું છે કે મહારાજ ત્યાંથી પસાર થતા હોય ત્યારે જો આગલા દિવસના દૂધ કરતા આ વખતના દૂધમાં કંઈક વધઘટ હોય તો તરત મહારાજ કહેતા કે ગઈકાલ કરતા આજનું દૂધ ઘીનું ઓછું અરે ગાયનું ઓછું છે કે ભેંસનું ઓછું વધારે છે એ તરત કહેતા. અને કોઈ વખત એ 15-20 બોઘેણા ગાયના દૂધના અને કોઈ દિવસ 15-20 બોઘેણા ભેંસના દૂધના બાજુ બાજુમાં પડ્યા હોય, પણ બોઘેણા તો બહારથી પેલી જે ગાગર હોય સરખી જ દેખાતી હોય, પણ જો એ અરસ પરસ કંઈ થઈ ગયું હોય તો એ 15 બોઘેણા ગાયના દૂધના પડ્યા હોય એની વચ્ચે એક દૂધ એક ભેંસના દૂધનું પડ્યું હોય તો એ દૂધ જોઈને મહારાજ કહેતા કે આ બધું ગાયનું છે વચ્ચે એક ભેંસનું પડ્યું છે. આમ દ્રષ્ટિથી આટલા દૂરથી મહારાજ કહી શકતા કે આ બધું ગાયનું દૂધ છે અને વચ્ચે એક ભેંસનું દૂધનું પડેલું છે. કેટલા બધા મહારાજ બુદ્ધિશાળી હશે એક લૌકિક દ્રષ્ટિએ. આવા તો અનેક પ્રસંગો મહારાજના જીવનના છે કે દરેક ક્ષેત્રમાં મહારાજ એટલા બધા બુદ્ધિશાળી હતા કે તરત આમ વસ્તુ પારખી લેતા. એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ અત્યંત બુદ્ધિશાળી છે, જબરજસ્ત તીવ્ર એમની બુદ્ધિશક્તિ છે. એક સેકન્ડમાં સ્વામીશ્રી પારખી શકે છે. એક વખત સ્વામી ત્યાં વલ્લભ વિદ્યાનગર પધાર્યા અને ત્યાં છાત્રાલયમાં તે વખતે અંદર પહેલી જ વખત આપણે પાક્કો ડામરનો રોડ થયેલો, એ ટાર રોડ કરેલો અને જરા 2.5-3 ઇંચ જાડો કરેલો, એટલે હાઈવે ઉપર જે પરમિશન મળે સ્પેશિયલ પરમિશન લઈને અંદર કરાયેલો. અને સ્વામી ત્યાં પહેલી જ વખત આ રોડ થયો પછી છાત્રાલયમાં આવતા હતા. હવે ત્યાં દરવાજાથી એન્ટર થયા અને બી બ્લોકના ચોક સુધી આમ વળીને આમ સંતનિવાસ સુધી આવે, સ્વામી તો અંદર પત્ર વાંચન કરતા, ચશ્મા પહેરેલા હતા અને પત્ર વાંચન કરતા હતા અને ગાડીમાં લાઇટ ચાલુ હતી અને ગાડી ત્યાંથી વળી અને છેક સંત નિવાસ પાસે ઊભી રહી ત્યાં સુધી સ્વામીએ પત્ર વાંચન ચાલુ રાખેલું. ઊભી રહી ગાડી એટલે સ્વામી જોયું કે ગાડી ઊભી રહી આમ, એટલે તરત ચશ્મા એમની ટેવ પ્રમાણે ચશ્મા અને કાગળને કાઢીને પેનને પાછળ આપી દીધું સેવક સંતને અને તૈયાર થયા. ત્યારે સેવક સંતે બાણું ખોલ્યું, સ્વામી ઊભા થઈને બહાર આવ્યા. પણ સેવક સંત બાણું ખોલતા હતા ત્યાં બાજુમાં જ ભગવત ચરણ સ્વામી ઊભા હતા, એટલે એમને પણ જાણે આમ બાણાને હાથ દીધો. સ્વામી એમની સામે જોયું અને ભગવત ચરણ સ્વામી આમ જય સ્વામી કહીને હસે આમ પગે લાગીને. એટલે સ્વામી સહેજે બોલ્યા, કારણ કે પટેલ બહુ મલકાવવાની જરૂર નથી, આ તમને એમ કે મેં રોડ બાંધ્યો છે અને બહુ સારો થયો છે પણ ત્યાં ઢાળ છે પાણી ભરાશે. તો ભગવત ચરણ એકદમ શોક થઈ ગયા. એટલે ભગવત ચરણ સ્વામી તો એકદમ છૂટ છે બાપા સાથે બોલવાની અને ખૂબ સખા ભાવ છે અને બહુ છૂટથી બધી વાતો કરતા હોય છે. ભગવત ચરણ સ્વામી કે તમે જિંદગીમાં કોકે કંઈક સારું કામ કર્યું તો વખાણતા શીખ્યા છો કે નહીં એમ કહો. એટલે કોઈકે કંઈક આમ સારું કામ કરે તો માણસ જરા વખાણે ભાઈ સારું કર્યું, અને ભૂલ કાઢવી હોય ને તો 2-4 દિવસ રહીને પછી શાંતિથી ભૂલ કાઢે, બહુ વ્યવહાર થોડોક શીખો કે. કોકની તાર ભૂલ કાઢ્યો તો 2-4 વખત એને હળો મળો વાતચીત કરો સારી વાત કરો પછી ભૂલ કાઢે, તરત મોઢા ઉપર તમે સુધી ભૂલ કાઢો ચાલતું હશે કે છે. સાહેબ કે જો પટેલ આ તો અમારે તમને ખુલ્લા દિલે વાત કરવી હતી એટલે અમે તમને કરી, કે ના એવું કંઈ નથી ભગવત ચરણ સાહેબ કે બધું જ વ્યવસ્થિત તપાસ કરી છે ને કંઈ એવો ઢાળ નથી રહી ગયો ને સપાટ જ રોડ છે. સાહેબ કે પટેલ માનવું હોય તો માનો, ચોમાસું આવે ત્યારે આપણે વાત કરશું કોન્ફિડન્ટલી એકદમ. હા સ્વામી ચોમાસું આવશે ત્યારે આપણે વાત કરશું કે છે. અને પછી તો સ્વામી તો એકદમ ખંકાળ હસતા હસતા અંદર ગયા. મોટા પુરુષોની આમ રીત હોય છે, મહાન પુરુષોની એક આમ વ્યવહારિક રીત હોય છે કે એક વાર તમને કે જો તમે માનો તો સારું પણ જો ન માનો તો કોઈ દિવસ મોટા પુરુષ આગ્રહ ના કરે. એમની રીત નથી, એ કામ કરવાની રીત જ નથી. બધા જ મહાપુરુષો જે આધ્યાત્મિક માર્ગે થઈ ગયા તે ટેલ યુ વન્સ ઇફ યુ ઓબે ઇટ્સ ઓકે, ઇફ યુ ડોન્ટ ઓબે ધે લીવ ઇટ, એ છોડી દેવું વસ્તુ. એ સ્વામી એકદમ ચાલતા ચાલતા ત્યાંથી નીકળી ગયા. અને પછી ચોમાસું આવીને ધમધોકાર વરસાદ પડ્યો અને ભગવત ચરણ સ્વામીની ઓફિસમાં બેઠા હશે. વરસાદ આમ જોયું કે 1/2 કલાકથી વરસાદ પડે છે, આમ ઓફિસમાંથી નીકળીને સંત નિવાસ સુધી જવાય એવું નથી. અને પછી એકદમ મને કલાક પછી યાદ આવ્યું કે સ્વામી પેલા રોડનું કહેતા હતા પાણી ભરાશે જોવા જ દે કહેશે. એટલે ઓફિસમાંથી ઊભા થઈને આમ ધોતી બરોબર આમ સંકોચીને ક્યાંકથી પેલી સાધુ દિવસની ઓફિસમાંથી એક પેલી છત્રી શોધી અમને અને છત્રી લઈને આમ ચાલતા ચાલતા બહાર આવ્યા કે જો બી બ્લોક પાસે કેટલું પાણી ભરવાનું. બરોબર ઓફિસમાંથી બહાર આવીને આમ જોયું ને પાણી ભરી ગયેલું બી બ્લોક પાસે તો. અને ત્યાં જઈને નજીક જઈને અમને જોયું તો લગભગ એન્કલ ડીપ અહીં સુધી આપણો પંજો આખો ફૂટ અંદર આવી જાય, લગભગ 4-5 ઇંચનું પાણી ભરી ગયેલું. એમને થયું કે સ્વામી કેટલા બુદ્ધિશાળી કહેવાય. હવે આપણે વિચાર કરીએ કે રોડ ઉપર આપણે ટ્રાવેલ કરતા હોઈએ અને એમાં સહેજ વણાકમાં ઢાળ હોય
સહેજ એ મર્ગ જેવી કારમાં આપણે બેઠા હોય અને એમાં એ વખતે પાછા પત્ર વાંચન કરતા હોય, વૃત્તિ પત્રમાં હોય, અને એ પાછું સીધી ગાડી નથી આમ ટર્ન લેતી હતી, એ વખતે આમ ટર્ન લે અને આમ ઢાળ છે એવી ખબર પડે. પણ જબરજસ્ત બુદ્ધિશાળી કહેવાય ને સ્વામી, એક સેકન્ડમાં તરત પારખી ગયા. આ તો ઘણા બધા સંતોનો અનુભવ છે, ઘણા બધા કાર્યકર્તાનો અનુભવ છે કે સ્વામી પાસે કંઈક માર્ગદર્શન લેવા માટે જઈએ તો યુ હેવ ટુ બી ફૂલ્લી પ્રિપેર્ડ. જો તમે તૈયાર ના હો તો થર્ડ મિનિટ ઇન ટુ ધ મિટિંગ અને ઈ સ્ટાર્ટ ક્વેશ્ચનિંગ, આમ પૂછવા માંડે કે આનું શું, આનું શું, આનું શું, તો તમને પાંચ મિનિટમાં તો મૂંઝવી નાખે સ્વામી, એટલા પ્રશ્નો પૂછી કાઢે. અને પાંચમી મિનિટે તો સીધો જ તમને પ્રશ્ન પૂછે ને કે અહીંયા શું, તો તમને એમ થવા માંડે કે આ તો મેં વિચાર્યું જ નહોતું, આ તો મને ખબર નહોતી રાખું કે સ્વામી મને આ વિચારીને લાવી એમ. એટલા બધા શાર્પ છે. એમાં કન્સ્ટ્રક્શન, લીગલ ને ફાઇનાન્સ ત્રણ તો એમની માલિકીના ડિપાર્ટમેન્ટ છે. આ ત્રણ તો એમની માલિકી છે, આ અદભુત. એક વાર આમ બાંધકામ જોયો ને, બ્રહ્મતીર્થ સ્વામી ત્યાં સારંગપુરમાં નવું રસોડું બંધાતું હતું, સ્વામીને જોવા માટે લઈ ગયા અને સ્વામી ત્યાં બે ત્રણ સંતો બેઠા હતા. સ્વામી કે લાવો પીરસી, એમ કરીને સવારે 11:30 વહેલા અમુક સંતો પેલી દવાને ચરી ચાલતી એટલે જમતા હતા અને પીરસી ને પછી સ્વામી આગળ ચાલ્યા. અને બાબા કે આ રીતે અહીંયા છત કરી છે ને આ રીતે બહારની પેરાપેટ છે. સ્વામી એક જ વાર આમ જોયું, સ્વામી કે પેરાપેટ વાંકી છે. હવે લગભગ અબાઉટ 30 ફીટ ડિસ્ટન્સથી કેવું કે આ પેરાપેટ વાંકી છે. ભ્રમતી સ્વામી કે ના સ્વામી, સ્વામી કે જોજો ચેક કરાવજો, અને ચેક કરે તો પેરાપેટ થોડીક વાંકી હતી. આટલું શાર્પ સ્વામીનું વિઝન છે, જબરજસ્ત. અને અકાઉન્ટ્સમાં પણ એવું, તમે પેલી બેલેન્સ શીટ લઈને બેસે ને તો આમ જ જાય સીધા જ. આપણે સ્ટોરી વાંચીએ એની કરતાં ફાસ્ટ એકાઉન્ટ શીટ વાંચી શકે છે. બેલેન્સ શીટ તમે હેરી પોટર વાંચો ને એની કરતાં ફાસ્ટ વાંચે છે, એટલી ફાસ્ટ આમ સીધા જ પાના ફેર આમ જ જાય છે. એમની આંગળી કોન્સ્ટન્ટ મૂવમેન્ટમાં હોય અને વચ્ચે એક જગ્યાએ પણ આંકડામાં ફેર હોય ને ત્યાં સીધું પિન પોઈન્ટ કરે કે આ શું છે. એવા તો ઘણા બધા સંતો અને હરિભક્તોનો અનુભવ છે. અને ત્રીજું લીગલ, એ હરીશભાઈ દવે ઘણી વખત વાત કરે છે કે આમ સ્વામી પાસે પ્રશ્નની રજૂઆત થાય તો લીગલી આમાં શું થઈ શકે, આપણને પોતે પૂછે પણ ખરા અને ઘણી વખત આઉટરાઇટ સલાહ આપી દે કે આનું આમ કરો આમ થશે જ. એટલા બધા આમ તીવ્ર બુદ્ધિશાળી છે. પણ એ સ્વામીના જીવનની એ વિશેષતા છે. પણ મહારાજની પણ આવી ચોઝાડી બુદ્ધિ હતી અનેક ક્ષેત્રમાં, એમ સ્વામીની પણ અત્યંત ચોઝાડી બુદ્ધિ છે કે એકવાર વસ્તુ જોવે એકવાર પારખે, બહુ જ શાર્પ દ્રષ્ટિ છે સ્વામીની. એમને ઘણા બધા પ્રસંગો પરથી આમ જણાય છે. આમ સ્વામી આમ હરિકૃષ્ણ મહારાજના દર્શન કરતા હતા સારંગપુરમાં. સ્વામી પહોંચ્યા ત્યારે તો પડદો બંધ હતો, પડદો ખુલ્યો અને સ્વામી આમ આમ જે આંખ ખોલી, સ્વામી કે પૂજારી મહારાજ, સ્વામીને આમ ટેવ છે ઘણી વખત પૂજારીઓને બોલાવવાની, દર્શન કરતા સ્વામીને કંઈક આમ સૂચનો ને તો બોલાવે પૂજારી, એમ કંઈક બૂમ પાડે એટલે ત્યારે પૂજારી આમ બહાર આવે ને, સ્વામી કે હરિકૃષ્ણ મહારાજનો સાફો છે ને સહેજ આંખ ઉપર આવે છે. આપણા આંખ ઉપર કપડું હોય ને તો આપણને આમ સેટ ના થાય, સહેજ બાજુ પર એક દોરાવા જેટલો સાફો અંદર આવતો હતો. પણ સ્વામી એક જ દ્રષ્ટિએ પહેલા જ દર્શનથી આમ પામી ગયેલા. આપણને અત્યારે પૂછ્યું હોય કે આજે ઘનશ્યામ મહારાજના વાઘા કેવા હતા, બહુ ટોપ, બહુ ટોપ એટલે કેવા, જબરજસ્ત, તે દર્શન ના કરે તો કે ના મેં ના કર્યા, હું મોડો આવ્યો કે અરે યાર તું ચૂકી ગયો, બહુ મસ્ત દર્શન હતા. પણ બોલે નહીં હો કેવા હતા, કયા વાઘા પહેર્યા, કારણ કે એને જ યાદ ના હોય. કથા કેવી થઈ, જબરજસ્ત. પણ શું વાત શું થઈ, તું નતો કે છે, અરે રહી ગયો કે છે, પણ તું બોલ ને શું હતી એ તો બોલ, એટલે આપણને યાદ ના આવે. એટલે આવું હોય છે. પણ સ્વામી અત્યંત બુદ્ધિશાળી છે અને અત્યંત એમની તીવ્ર સ્મરણ શક્તિ છે એ આપણને ઘણા બધા પ્રસંગોએ જણાયું છે. પણ મહારાજ આવા બુદ્ધિશાળી હતા, એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ અત્યંત બુદ્ધિશાળી છે. અમુક વખતે મહારાજને આમ સ્પોન્ટેનિયસ પ્રશ્નો પૂછાતા, ઘણે બધે ઠેકાણે મહારાજ વિચરણ કરતા તે કોઈ એવા ગુણભાવી હોય, કોઈ દ્વેષી પણ હોય, કોઈ મોટા અમલદારો પણ હોય, ઓફિસર્સ હોય, પણ ઘણી વખત મહારાજને એવા પ્રશ્નો પૂછી બેસતા. પણ મહારાજ જે રીતે આમ સ્પોન્ટેનિયસ જવાબ આપતા, એમ પ્રમુખ સ્વામી મહારાજને પણ આટલું બધું વિચરણ કરે છે. એટલે અમુક ઘણી બધી વખતે આમ એકદમ એવા પ્રશ્નો પૂછાઈ જાય, કોઈ પ્રેસ રિપોર્ટર પૂછતા હોય, અત્યારે તો મહારાજના વખતમાં હતા નહીં પણ અત્યારે તો એ લોકો હોય છે, કોઈ એવા ગુણભાવી હોય, કોઈ મહાનુભાવ સ્વામીને મળવા આવ્યા હોય અને ઘણા વખતથી કંઈક સ્વામીને પૂછવું હોય તરત પૂછે. પણ શ્રીજી મહારાજે પોતાની પ્રકૃતિની વાત કરી છે કે દુનિયાભરના બધા પંડિતો ભેગા થાય અને શાસ્ત્રનો નિચોડ રૂપ એક પ્રશ્ન તૈયાર કરે અને એ પ્રશ્ન જ્યારે હું વિચરણમાં નીકળતો હોઉં ને ઘોડાના એક પેંગડામાં મેં પગ નાખ્યો હોય તે વખતે મને પૂછે. 6 મહિના ભેગા થઈને એ લોકોએ ચર્ચા કરીને પ્રશ્ન તૈયાર કર્યો હોય અને મને પૂછે તો એક પેંગડામાં તમે પગ નાખી દીધો હોય, ઘોડાના બીજા પેંગડામાં પગ નાખો ત્યાં સુધી હું એનો ઉત્તર કરી દઉં, એવી મહારાજની બુદ્ધિ હતી. એમ પ્રમુખ સ્વામી મહારાજની પણ એવી જ બુદ્ધિ છે. શ્રીજી મહારાજ એક વખત ત્યાં અમદાવાદ પધાર્યા અને ત્યાં ઇંગ્લિશ ઓફિસર ડનલોપ સાહેબના ત્યાં મકાને બંગલે પધાર્યા.
ત્યાં થોડી ઔપચારિક વાતચીત થઈ અને ડનલોપ સાહેબે સીધો જ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે આ વૈષ્ણવો બધા એમ કહે છે કે ચાર સંપ્રદાય છે તો તમે આ પાંચમો સ્વામિનારાયણ સંપ્રદાય કેમ ન કર્યો? એ શો હેતુથી તમે આ પાંચમો સંપ્રદાય કર્યો છે અને એનો હેતુ શું છે? ત્યારે મહારાજ તો તરત પારખી ગયા કે આવો પ્રશ્ન કે ડનલોપ સાહેબને સૂજે નહીં, પણ કોઈક વૈષ્ણવોએ એમને પૂછાવડાયો છે. એટલે મહારાજે તરત જવાબ આપ્યો કે તમારી વાત તો સાચી છે કે ચાર સંપ્રદાયો છે, પણ આ પાંચમો સ્વામિનારાયણ સંપ્રદાય કેવી રીતે? તો જ્યારે ભાગવતમાં વાત આવે છે કે શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે અંતર્ધાન થયા ત્યારે ઉદ્ધવજીને બદ્રિકાશ્રમમાં મોકલ્યા હતા, અને ઉદ્ધવજી એ ધન અને સ્ત્રીનો ત્યાગ કરીને બદ્રિકાશ્રમ વિશે ચાલ્યા હતા, એમ અમારા સંપ્રદાયમાં અમારા આશ્રિત જે ત્યાગી વર્ગ છે એ પણ ધન અને સ્ત્રીનો ત્યાગ રાખે છે, માટે આ ઉદ્ધવ સંપ્રદાય કહેવાય છે. આ સાંખ્યના મતને આશરેલા છે, આ વૈરાગ્ય છે, અને આ અમારી રીતિનીતિ છે. એટલે જેમ તમારે કોઈ બાળક હોય તમે એમ કહો કે આ એના મામા ઉપર ગયો છે, આ એના કાકા ઉપર ગયો છે, આ એની મા ઉપર ગયો છે, એમ અમારો સંપ્રદાય ઉદ્ધવ સંપ્રદાય કહેવાય છે. એટલે આ પાંચમો સ્વામિનારાયણ સંપ્રદાય. ખુશ થઈ ગયા ડનલોપ સાહેબ કે મને ઘણા વખતથી મૂંઝવણ હતી, પણ મને આ પ્રશ્નનો ઉત્તર યથાર્થ મળી ગયો. મહારાજ એક વખત ભરૂચ સાઈડ પધારેલા અને ત્યાં એક અંગ્રેજ મામલતદારે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછેલો કે આ વટલવું એટલે શું, અને બ્રાહ્મણના હાથનું બધા જમે પણ બીજા કોઈ બ્રાહ્મણ બીજા કોઈના હાથનું જમે નહીં, એવું કેમ? ઘણા બધાને આપણને પ્રશ્ન હોય ને કે આ સંતો રસોઈ બ્રાહ્મણના હાથની જ જમે છે, બીજાના હાથની જમતા નથી. તો મહારાજને આવો પ્રશ્ન પૂછાયેલો, મહારાજે બહુ સુંદર જવાબ આપેલો. મહારાજ કે પોતપોતાના ધર્મમાંથી ચલાયમાન થાય ને વટલવું કહેવાય, પણ જ્યાં બીજો પ્રશ્ન છે કે બ્રાહ્મણો કોઈના હાથનું જમે નહીં પણ બ્રાહ્મણના હાથનું બધા જમી શકે, એ કેવી રીતે? તો મહારાજ કે જો જેમ વેદો છે એ ભગવાનના મુખમાંથી નીકળ્યા છે, એમ બ્રાહ્મણો પણ ભગવાનના મુખમાંથી પેદા થયા છે, અને પછી ક્ષત્રિય છે એ ભગવાનના બાજુબંધમાંથી પ્રગટ થયા છે, જે વૈશ્ય છે એ ભગવાનના સાથળમાંથી પ્રગટ થયા છે, અને શુદ્ર છે એ ભગવાનના ચરણાવિંદમાંથી પ્રગટ થયા છે. માટે આ ચાર આશ્રમ છે એટલે ચાર વર્ણ છે, અને પોતપોતાના કાર્યો આ પૃથ્વીના વિશે છે તો સમાજ બધી સુવ્યવસ્થા પ્રમાણે ચાલે. એટલે આ બ્રાહ્મણો છે એ શાસ્ત્રોનો બધો અભ્યાસ કરતા હોય, માર્ગદર્શન આપતા હોય, અને રાજા અને પ્રજા બંનેને સુમેળે સુખે સાથે રાખે એવા ભગવાન સન્મુખ બધાને કરતા હોય. ક્ષત્રિયો હોય એ બધાની રક્ષા કરતા હોય, વૈશ્ય છે વેપાર કરતા હોય, અને શુદ્ર છે એ સમાજની સેવા કરતા હોય. આ વૈદિક રીત છે, આ પ્રમાણે સમાજ ચાલે તો સુમેળે સમાજ ચાલી શકે. આટલી વાત કહીને શ્રીજી મહારાજ એક બહુ ઇન્ટેલિજન્ટ વાક્ય બોલ્યા. મહારાજ કે તમે કોઈ બહારથી થાકીને આવ્યા હોય અને પાણીથી તમે મોઢું ધોવો તો મોઢું ધોતા જે પાણી વધે એનાથી પગ ધોઈ શકાય, પણ તમે પગ ધોવાની શરૂઆત કરો પછી એ પાણી વધે તો એ પી ના શકાય. એમ બ્રાહ્મણોના હાથનું બધા જમે પણ બીજાના હાથનું બ્રાહ્મણો જમી શકે નહીં. મહારાજે શાસ્ત્ર જવાબ આપેલો, પણ એ સાહેબને તરત ગમી ગયું. મેં ઘણા વખતથી ઘણાના પ્રશ્ન પૂછ્યો પણ મને કોઈ દિવસ એનો યથાર્થ ઉત્તર મળ્યો નથી, અને આ મહારાજે આ યથાર્થ ઉત્તર કર્યો. ત્યારે આવી રીતે ઘણી વખત મહારાજ અત્યંત મહારાજને આવા પ્રશ્નો સીધા જ પૂછાતા, પણ મહારાજે પ્રશ્નનો યથાર્થ ઉત્તર આપી શકતા. એક વખત શ્રીજી મહારાજને કમલદારે મોઢે પ્રશ્ન પૂછ્યો કે હિન્દુ શ્રેષ્ઠ કે મુસલમાન શ્રેષ્ઠ? ત્યારે મહારાજ કે તમે શું માનો છો? મહારાજ એને સામે કાઉન્ટર ક્વેશ્ચન કર્યો શ્રીજી મહારાજે. ત્યારે એને કહ્યું એમ અમલદારે કે હું તો એમ માનું છું કે મુસલમાન છે એ હિંસા કરવામાં બીતા નથી, અને માંસ ખાય છે અને પશુને મારે છે, મૂર્તિ પૂજામાં માનતા નથી, એટલે કનિષ્ઠ છે. ત્યારે શ્રીજી મહારાજે બહુ જ ફાઇન અને સોર્ટ ઓફ અ બિટ ડિપ્લોમેટિક આન્સર શ્રીજી મહારાજે તે વખતે આપેલો. મહારાજ કે જો ભગવાન અને સંતનો યોગ થાય તો યવન સરખા જીવ હોય એ પણ ભગવાનનું ભજન કરીને ભગવાનના ધામને પામી શકે, માટે ઊંચ નીચનો કોઈ ભેદ ન રાખો. ભગવાનને સંતનો જેને યોગ થયો છે અને ભગવાનને સંતની રીતિનીતિ પ્રમાણે વૈદિક માર્ગ પ્રમાણે જે પોતાનું જીવન જીવે છે શ્રેષ્ઠ છે. બહુ સરસ મહારાજે ઉત્તર આપેલો. પણ આવી રીતે મહારાજને પ્રશ્નો પૂછાતા અને ઘણી વખત આવા અણધાર્યા પ્રશ્નો પણ મહારાજને આવતા, પણ મહારાજ એવા બુદ્ધિશાળી હતા કે ગમે તે પ્રશ્નને મહારાજ ઇઝીલી ટેકલ કરી શકતા. એમ પ્રમુખ સ્વામી મહારાજ આપણને દેખાય છે પાંચ જ ચોપડી ભણેલા, પણ અત્યંત બુદ્ધિશાળી છે, અને ગમે તે પ્રશ્ન ગમે ત્યારે ઉદ્ભવે સ્વામી આમ ઇઝીલી ટેકલ કરી શકે છે અત્યંત સાહજિકતાથી. એ પણ આપણને સ્વામીના જીવનમાં અનેક પ્રસંગે જોયું છે. એક વખત તો સ્વામી આમ સાહજિક બોલી ગયેલા, સ્વામી કે હું રૂમમાં બેઠો, પ્રમુખ સ્વામી મહારાજ પોતે બોલેલા, હા સ્વામી કે હું રૂમમાં બેઠો
અને બાણું ખોલીને કોઈક અંદર આવે, હજી પહેલો જ પંખ અંદર મૂકે એનો ચહેરો જોઈને મને ખબર પડી જાય કે આ શેની માટે આવ્યો છે. આ એમની અંતર્યામી શક્તિ નહીં હા, એ તો પછી. પણ જે માણસના જીવનમાં લાખો માણસને વ્યક્તિગત મળ્યા હોય, એની વાતો સાંભળી હોય, એના ફેશિયલ એક્સપ્રેશન્સ નજીકથી જોયા હોય, એની બોલવાની રીત, એની બોડી લેંગ્વેજ આટલું બધું નજીકથી ઓબ્ઝર્વ કર્યું હોય, એ માણસ અંદાજ ના આવી જાય. જેમ તમે દુકાન ઉપર કાઉન્ટર ઉપર 5-7-10 વર્ષથી બેઠા હો તો પછી તમે ગ્રાહકને જોઈને આમ સામાન્ય અંદાજ નથી આવતો કે આનો 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 પરચેસિંગ પાવર કેટલો હોઈ શકે, અથવા એની બોડી લેંગ્વેજ કે હાવભાવ પરથી ખબર પડે કે આ ખરીદશે કે નહીં ખરીદે, ખાલી ટાઈમ કાઢવા આવ્યો છે, બાર વરસાદ પડે છે અને છત્રી નથી એટલે દુકાનમાં આવ્યો છે ખબર ના પડે. એમ આપણને એટલી ખબર પડી જાય છે તો આમને ના ખબર પડે આ તો કેટલા બુદ્ધિશાળી છે, અને અમથા આપણા જેવા લાખોને એમને રમાડે છે સવારથી ઉઠીને આ દીધી એટલે અત્યંત બુદ્ધિશાળી છે. પણ સ્વામીને ઘણી વખત પ્રશ્ન પૂછાય છે અને સ્વામી આમ સ્પોન્ટેનિયસ જવાબ આપી જાય. સ્વામીને એક પત્રકારે પ્રશ્ન પૂછ્યો કે આ દુનિયાનું ભવિષ્ય તમે કેવું જોવો છો, સ્વામી એક જ લાઈનમાં ઉત્તર આપ્યો, ભગવાનનું ભજન કરશે અને ભગવાનના નિયમ પાળશે તો સારું જ છે. ધ રેસ્ટ ઓફ ધ થિંગ હી હેઝ ટુ અન્ડરસ્ટેન્ડ, બાકીનું એને સમજી જવું પડે, અધર સાઈડ ઓફ ઇટ. પણ સ્વામીએ જવાબ આપેલો. સ્વામીને એક વાત એવું પૂછ્યું કે 21મી સદી એ ટેકનોલોજીની સદી છે, તો એ દ્રષ્ટિ એમાં તમારો શું દ્રષ્ટિકોણ છે? સ્વામી કે ટેકનોલોજી એ સારી વસ્તુ છે અને ઉપયોગમાં છે, માણસને સુખાકારી છે, પણ ધર્મ સાથે જો એનો સમન્વય થશે તો વધારે સુખાકારી બનશે, નહીં તો હિંસા થશે. બહુ સ્પષ્ટ સ્વામી એ વખતે જવાબ આપેલો કે તમે આમ આ બધા મોડર્ન સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ છે એ વાપરવાનો તમે નિષેધ કરો છો. સ્વામી કે ક્યારે અમે નિષેધ નથી કર્યો, પ્રેમથી બધા વાપરે, એ માણસના સુખાકારી માટે છે, પણ એમાં જો વિવેક નહીં હોય તો એ બધી જ વસ્તુ છે એ માણસને નુકસાન કરશે. ક્યાંક એટલે પછી સ્વામી દ્રષ્ટાંત આપ્યું, સ્વામી કે ટીવી જોવામાં વિવેક નથી એટલે આ બધું થાય છે. તો જો આવી રીતે સ્વામી આમ સ્પોન્ટેનિયસ જવાબ આપી શકે છે અને આમ સ્પષ્ટપણે, સ્વામીને એક વખત એક સભામાંથી ઉતરતા જ એક મુમુક્ષુએ પ્રશ્ન પૂછ્યો કે ધર્મ ધર્મ વચ્ચે આટલા બધા ઝઘડા કેમ છે? સ્વામી એકદમ સ્પોન્ટેનિયસ, સ્વામી કે કોણે કીધું ધર્મ ધર્મ વચ્ચે ઝઘડા છે? ધર્મ તો સારું જ શીખવે છે, એક પણ ધર્મગ્રંથ તે એવો વાંચ્યો છે કે જેમાં હિંસાનું પ્રતિપાદન કર્યું હોય? સ્વામીએ પ્રશ્ન પૂછ્યો. કોઈ ધર્મમાં હિંસાનું પ્રતિપાદન નથી કર્યું, એ ત્યાં અહિંસા જ શીખવાડી છે, પણ એના ઇન્ટરપ્રિટર્સ એટલે કે એમાં જે એ લોકો જે આપણને સમજાવનારા છે એના મનમાં એની બુદ્ધિમાં ભેદ રહી જતો હોય એટલે બીજી રીતે એના અર્થઘટન કરતા હોય છે. અને પછી સ્વામી બોલ્યા કે તું સમજી રાખ, ઝઘડા ધર્મના નથી, પોલિટિક્સના છે, અને એ લોકો પોતાના સ્વાર્થ માટે ધર્મમાં ઝઘડો ઊભો કરે છે, બાકી ત્યાં ઝઘડા જ નથી. આજે આ વિચાર આવવો અને આ વિઝન આવવું એ સામાન્ય વ્યક્તિને ન આવી શકે, પણ આવા જેવા શિવજી મહારાજ અત્યંત બુદ્ધિશાળી હતા એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ અત્યંત બુદ્ધિશાળી છે આપણને દેખાય છે. એટલે આમ એક લૌકિક દ્રષ્ટિએ પણ કદાચ આપણે વિચારીએ તો લૌકિક દ્રષ્ટિએ પણ આટલો મોટો એક સંપ્રદાય ચલાવવો હોય તો જે સીઈઓ ઓફ ધ સંપ્રદાય હોય, પ્રેસિડેન્ટ એન્ડ સીઈઓ, હી હેઝ ટુ બી સો ઇન્ટેલિજન્ટ, આટલા બુદ્ધિશાળી હોવા જ જોઈએ. પણ એ સ્વામીના જીવનમાં આપણને દેખાય છે કે આપણે જમીન ખરીદવાની હોય, દુકાન વેચવાની હોય, દીકરા દીકરીના લગ્ન કરવાના હોય, તમે આમ પિક્ચર રિલીઝ કરો એમની પાસે, આમ ચિત્ર રજૂ કરો અને ઈ સ્ટાર્ટ આન્સરિંગ, તરત કહેવા માટે આમ કરો આમ કરો આમ કરો. અને બધા જ હરિભક્તોને આપણને અનુભવ છે કે આપણા નાના મોટા વ્યવહારિક પ્રશ્નોમાં જે માર્ગદર્શન સ્વામી આપ્યું છે એ અદ્ભુત માર્ગદર્શન છે, એ જબરદસ્ત માર્ગદર્શન છે. હમણાં સ્વામી ગોંડલમાં હતા અને એક આપણા હરિભક્ત છે મથુરભાઈ મૂળ, એ લોકો પીપળાણા સંપ્રદાયમાં હતા જોગી સ્વામીને, ત્યાંથી પછી આ આપણા સંપ્રદાયમાં આવેલા છે. હવે એમને કોઈ સંતાન કે દીકરા દીકરી છે નહીં, એમના પત્ની પણ કેન્સરના લીધે હમણાં ધામમાં ગયા, એટલે એમની ઈચ્છા થઈ કે બધું એમનું મકાન છે અને બીજું એક બે પ્રોપર્ટી છે બધું આપણે સંસ્થાના નામે લખી દઈએ કે હું છું ત્યાં સુધી હું રહીશ ઘરમાં અને પછી સંસ્થાને બધું અર્પણ થાય, કારણ કે એમને પાછા એમને કોઈ ભાઈ બહેન પણ નથી અને દીકરા દીકરી પણ નથી, એમના પત્ની પણ ધામમાં ગયા, એટલે એમના વિલ કરવાની ઈચ્છા થઈને સ્વામીને ત્યાં ગોંડલ વાત કરી. સ્વામી કે સારું, કોઈ સારા વકીલ પાસે તમે બક્ષિસ દસ્તાવેજ લખાવી લેજો અને પછી અર્પણ કરી દેજો ત્યાં. એટલે કે સારું. થોડા દિવસો પછી સ્વામીને મળવા માટે આવ્યા અને સ્વામી પાછું એમને માર્ગદર્શન પણ આપેલું કે આવા આવા શબ્દો વાપરજો અને આવી રીતે સંસ્થાને ભેટ આપો છો એ રીતે તમે લખાવજો. બધા વ્યક્તિગત મુલાકાતમાં આવતા એની વચ્ચે જ આ વ્યક્તિ આવેલા મથુરભાઈ, અને સ્વામી એમ સાહજિક માર્ગદર્શન આપેલું. તો 2-3-4 દિવસ પછી આવ્યા અને સ્વામીને આવીને વાત કરી કે સ્વામી હું મારા વકીલ પાસે ગયો અને મેં એને કહ્યું કે બક્ષિસ દસ્તાવેજ બનાવો અને એમાં આવા આવા શબ્દો તમે લખો. ત્યારે પેલા વકીલે કહ્યું કે ભાઈ આવા શબ્દો લખવાની કંઈ જરૂર નથી, અમારું સ્ટાન્ડર્ડ ફોર્મેટ બક્ષિસ દસ્તાવેજનું હોય જ છે,
એ તમે લખી આપીએ તો કે મેં ના પાડી કે અમારા ગુરુ પ્રમુખ સ્વામી કીધું છે કે તમે આવા શબ્દોમાં લખી આપો. એટલે પેલા વકીલ એમ કહ્યું કે પ્રમુખ સ્વામી તો 5 ચોપડી ભણેલા છે. આ મથુરભાઈ સ્વામીને વાત કરતા હતા કે પ્રમુખ સ્વામી તો 5 ચોપડી ભણેલા છે, એને કોઈ દિવસ લોનું એક પુસ્તકે હાથમાં પકડ્યું નથી, કે એને શું સમજણ પડવાની, કે એને કાંઈ ખબર ના પડે કે આવી રીતે આ શબ્દો લખાય જ નહીં. આટલું બોલે ને સ્વામીને આમ મુખાકૃતિ ફરી ગઈ. અને યુ કેન સી હિમ એઝ અ સી ઓફ બીએપીએસ. સ્વામીની આમ સ્ટાઇલ છે ને, આમ હોઠ પકડી લીધો તરત. આમ આ નીચલો હોઠ પકડે ને એટલે સમજવાનું કે ઇઝ ડીપલી એનગ્રોસ્ડ ઇન સમથિંગ. એમની એક ટિપિકલ ઘણી બધી એમની આદતો છે, એમને કંઈક મશ્કરી શરૂ કરવી હોય ને તો આ ડાબા હાથની આ વચલી આંગળી છે ને અહીંયા હાથ અહીં જાય, ખબર નહીં અમુક જગ્યાએ આમ સ્વિચ પડતી હશે. પણ આ બધી અમુક એમની ટિપિકલ આદત છે. આમ જમવા બેસી ગયા શ્રીમદ સદગુણ શ્લોક બોલાઈ ગયો અને થાળ હજી આવ્યો ના હોય તો આમ જમણાથી આમ તબલા વાગતા હોય, આમ રાજો રાજોતી વખતે આમ આંગળીઓ ફરવા માંડે એમની. એટલે આ બધી એમની એક ટિપિકલ આદત છે. પણ સ્વામી આમ એકદમ હોઠ પકડીને સામે જોયે, સ્વામી કેમ, પછી શું કીધું? કે પછી એમ બોલે કે પ્રમુખ સ્વામીને તો શું એ ક્યાં ભણેલા છે એને કંઈ ખબર હોય. સ્વામી આમ જોઈ રહ્યા બે મિનિટ. અને એવા એ દ્રષ્ટિ જે સ્વામીની હતી, આમ આપણે લાગે કે ભગવાનને સંત આમ એ વિચારતા હતા શું આ જીવ એ શું એના મનમાં સમજતા હશે એમ. એ જે ભાવ હતો ને સ્વામીના ચહેરા ઉપર જબરદસ્ત હતો. બાજુમાં અંબે સંતો ઊભા હતા અને 3-4 હરિભક્તો ઊભા હતા. સ્વામી અમારા સંતોની સામે જોઈને કે સ્વામી કે હા કહેજો એ વકીલને કે પ્રમુખ સ્વામી મહારાજને બહુ ખબર ના પડે કે આ સંપ્રદાય છે ને એમને એમ ચાલે છે. કેફસી બોલ્યા હતા, કહેજો એ વકીલને કે એમને એમ નહીં ખબર પડતી પ્રમુખ સ્વામી મહારાજને કે આ સંપ્રદાય એમને એમ ચાલે છે કે. એટલા કેફથી પોતાનો સ્વમહિમા ગાયેલો. અને પછી સ્વામી એમ મથુરભાઈ કે નાના સ્વામી આ તો મેં વાત કરી પણ આપણે તો આ પ્રમાણે જ કરવું છે. સ્વામી એમ નીકળતા હતા મથુરભાઈ ત્યાં એકદમ ભાવથી એની સામે જોતા હતા અને જે હસતા હતા. અને સાઈન એમ થતું હતું આમ અને આપણે એમ અનુભવ આવે કે સ્વામી શું આમ લોકો વિચારતા હશે, શું એની બુદ્ધિ ઉપર લોકોને માન હશે. અને હવે પેલા જિંદગીમાં બક્ષિસ દસ્તાવેજ જોયા નહીં હોય ને લખ્યા નહીં હોય ને એટલી તો એકચ્યુઅલી ડીલ લેન્ડની પ્રમુખ સ્વામી મહારાજે પૂરી કરી છે. એના ક્લોઝિંગ એટલા કરી નાખ્યા છે સ્વામીએ તો. એને ક્યાં ખબર છે પ્રમુખ સ્વામી મહારાજ જમતા જમતા વિડીયો જોતા જોતા આમ 2-3 જમીનની વિડીયો જે તે સ્થાનિક સેન્ટરોમાંથી મોકલાવી હોય એમ જમતા જમતા જમે આમ પાપડ જમતા જમતા આમ જોતા હોય પછી ફોન પતે ને જમવાનું એટલે કે લાવો ફોન આપણે પેલી બીજા નંબરની જમીન છે ને બહુ સારી છે ને આપણે લઈ લો. હવે વિડીયો ઉપર જમીન જોતા એની જિંદગીમાં પેલા બુદ્ધિ ના ચાલે ખબર છે. પણ સ્વામીની ઘણી વખત બહુ જ આવી ચોઝાડી બુદ્ધિ આપણને દેખાય છે. અમુક માર્ગદર્શન જે આપે છે ઘણા બધા જટિલ પ્રશ્નો હોય બે રીતે, કે જ્યારે બહાર કોઈને બિઝનેસ લક્ષી વેપાર લક્ષી કોઈ પ્રશ્ન હોય અથવા તો ઘણા બધાના કુટુંબોમાં એક જે સામાજિક પ્રશ્નો પતિ પત્નીના હોય દીકરા દીકરીના હોય અમુક તો એવા ગંભીર પ્રશ્નો ઇમરજન્સી પ્રશ્નો સ્વામી પાસે આવતા હોય છે એમાં જે પ્રમુખ સ્વામી મહારાજ માર્ગદર્શન આપે છે એ બહુ અદ્ભુત માર્ગદર્શન હોય છે. એ ઘણા બધા હરિભક્તોને જેને આ પ્રશ્નો ઊભા થયા હોય છે અને જ્યારે એ ફેમિલી કામ કટોકટીમાં આવી ગયું હોય ઇમરજન્સીમાં ત્યારે સ્વામી જે માર્ગદર્શન આપે છે એ બહુ જ અદ્ભુત છે. એની તો મોટી આખી એક પારણ થાય એવી છે. પણ અત્યંત બુદ્ધિશાળી એ સ્વામી આપણને દેખાય છે, એ જબરદસ્ત એમનું માર્ગદર્શન છે. એટલે મહારાજ જેવા બુદ્ધિશાળી હતા એવા જ આપણને પ્રમુખ સ્વામી મહારાજ બુદ્ધિશાળી દેખાય છે. એટલે આ બે ગુણો આજે આપણે જોયા કે શ્રીજી મહારાજે પોતે પણ સંકલ્પ કરેલો છે અને જબરજસ્ત આત્મવિશ્વાસથી પોતે વાતો કરતા એમ પ્રમુખ સ્વામી મહારાજ છે એ પણ સંકલ્પો કરેલા છે અને જબરજસ્ત આત્મવિશ્વાસથી વાતો કરે છે. સાથે સાથે જેવા શ્રીજી મહારાજ બુદ્ધિશાળી હતા એવા જ પ્રમુખ સ્વામી મહારાજ અત્યંત તીવ્ર બુદ્ધિશાળી છે. આવા સંકલ્પો એમણે કરેલા છે અને આટલા આત્મવિશ્વાસથી પોતે વાત કરે છે છતાં પણ કોઈ દિવસ એમને લેશ માત્ર કોઈ અપેક્ષા એ બંધાતી નથી કે આટલો મોટો સંપ્રદાય મારે એનો પ્રચાર પ્રસાર કરવો છે તો આપણને કંઈક આવી રાજકીય મદદ મળી જાય, કોઈ મોટા ધનવાનો આપણા સંપ્રદાયમાં સંસ્થામાં સત્સંગી બની જાય તો આપણો સંપ્રદાય અને સંસ્થા આવી શોભી ઉઠે આટલા વિશાળ ફલક ઉપર આવી જાય એવી અપેક્ષા હી ડઝ નોટ એક્સપેક્ટ એનીથિંગ ફ્રોમ એનીબડી. મહારાજને પણ કોઈ દિવસ અપેક્ષા નથી અને આજે પ્રમુખ સ્વામી મહારાજને પણ કોઈ અપેક્ષા નથી. બે જ પોતાનો પુરુષાર્થ અને પોતાના ગુરુ અને ઈશદેવની કૃપા આ બે ઉપર જ પ્રમુખ સ્વામી મહારાજ નભે છે, બાકી એક પણ વસ્તુ ઉપર નભતા નથી. એ આપણને એમના જીવનમાંથી દેખાય. મહારાજને પણ કોઈ દિવસ અપેક્ષા નહીં અને આજે પ્રમુખ સ્વામી મહારાજને પણ કોઈ અપેક્ષા નહીં. એક વખત શ્રીજી મહારાજ ત્યાં વડતાલમાં બિરાજમાન હતા
અને ત્યાં વડોદરાથી શોભારામ શાસ્ત્રી એ મહારાજને દર્શન કરવા આવેલા અને એમણે શ્રીજી મહારાજને આવીને વાત કરી કે મહારાજ મારી એક વિનંતી છે. મહારાજ કે બોલો કે અમારા ગાયકવાડ સરકાર છે અને આટલી મોટી ગાયકવાડી ગાયકવાડ હુકુમત છે, છેક વડોદરાથી માંડી અને અમરેલી સુધી એની હુકુમત ચાલે છે, આટલા મોટા રાજવી છે અને અંગ્રેજો પણ એમને 21 તોપની સલામી આપે છે. ભારતના રાજાઓને અંગ્રેજો એ મિટિંગમાં આવે ત્યારે અંગ્રેજો એમને તોપની સલામીઓ આપતા, 21, 18, 15, 11, 9, 6, 5, 3, 2, 1 એવી રીતે આપતા. એમ 21 તોપની સલામી તો આ ગ્વાલિયર સ્ટેટ હતું, ગાયકવાડ સ્ટેટ, હોલકર સ્ટેટ, આ બધાને 21 તોપની સલામી મળતી. તો એક 21 તોપની સલામી વાળી આ સલ્તનત છે, આટલા મોટું ગાયકવાડી સરકાર છે. ગાયકવાડ સાહેબને પોતાને એટલે કે રાજાને પોતાને પેટના દુખાવાનો સખત દર્દ છે અને એમના રાજવૈદથી માંડીને બધા જ મોટા મોટા વૈદ્યો એમાં નિષ્ફળ ગયા છે અને આપ તો આટલા ચમત્કારી પુરુષ છો, ઘણા બધા ઐશ્વર્ય બતાવો છો, મર્દાને પણ આપે તો બેઠા કરેલા છે, મહિનાઓ સુધી આપ સમાધિમાં બધાને મોકલો છો, તો આપ જો થોડુંક ઐશ્વર્ય વાપરો અને ગાયકવાડ સરકારને પેટે હાથ ફેરવીને જો એનો પેટનો દુખાવો મટાડી દો અને ગાયકવાડ સરકાર જો પોતે સત્સંગી થઈ જાય અને એમના રાજમાં એ હુકમ ફેરવે કે બધા જ સ્વામિનારાયણના સત્સંગી થઈ જાઓ, તો જેમ બુદ્ધને રાજ્ય આશ્રય મળેલો અને સમગ્ર ભારતમાં બુદ્ધ પ્રસરી ગયેલા એમ તમને પણ રાજ્ય આશ્રય મળી જાય અને આખા ગાયકવાડી હુકુમતમાં એ તમારો સત્સંગ પ્રસરી જાય. આટલી વાત શોભારામ શાસ્ત્રી પાસેથી સાંભળી અને મહારાજ એકદમ મંદ મંદ હસ્યા. ત્યારે શોભારામ શાસ્ત્રી તો હાથ જોડીને ઉભા રહ્યા અને મહારાજ બોલ્યા, મહારાજ કે શાસ્ત્રી તમારી ભાવના બહુ સારી છે અને અમારા પ્રત્યે આપની લાગણી છે એ બહુ સારું કહેવાય, પણ અમારો એ રસ્તો નથી. મોટા મોટા રાજાઓ હોય એને ધન અને માન, ધન અને એનો સત્તા, એનો એને મદ હોય, ધન અને સત્તાનો મદ હોય, અમને છે એ ત્યાગ અને ભક્તિનો મદ છે. મદ એટલે કે મહારાજને એવું અભિમાન નહીં પણ એ તરફનો ઢળાવ અમને ત્યાગ અને ભક્તિનો છે, અમારે એને બને નહીં. અને અમે તો અમારા સંતો છે એ દેશ પરદેશમાં બધે ફરે છે, એ એમની સાધુતાના દર્શન કરીને એમની વાતો સાંભળીને હજારો ને લાખોને સત્સંગ થશે અને એમ અમારો મહિમા પ્રસરશે એમ અમે ધાર્યું છે. માટે અમારે તો રાજાની કોઈ અપેક્ષા નથી અને રાજ્ય આશ્રયની અમારે કોઈ અપેક્ષા નથી. એટલે મહારાજ લેશ માત્ર પણ અપેક્ષા કદાપી રાખતા નહીં કે પોતાના સંપ્રદાયના પ્રચાર પ્રસાર માટે કોઈ એવા મોટા રાજવી છે સત્સંગી થઈ જાય, પ્રેમથી મળે તો વાતોચીતો કરતા, સત્સંગના મહિમાની બધી વાતો કરતા, એની ના નહીં, સંબંધો સારામાં સારા રાખતા, પણ અપેક્ષા નહીં, એક્સપેક્ટેશન કોઈ પણ પ્રકારનું નહીં કે આ મોટા રાજાને સત્સંગી થઈ જાય, પ્રયત્ન કરતા પણ એ થઈ જાય તો મને આટલું સારું થાય ને પછી એની પાછળ જ એક બધી શક્તિઓ લગાવી દે એવું નહીં. એમ પ્રમુખ સ્વામી મહારાજને પણ એ બધા મોટા મોટા માણસો ઘણા બધા મળે છે. આપણે જોઈએ છીએ મોટા મોટા પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિઓ મળતા હોય છે, મોટા મોટા મિનિસ્ટર્સ અને ચીફ મિનિસ્ટર્સ બધા મળતા હોય છે, આમ પંચાંગ પ્રણામ કરતા હોય છે, સ્વામીને દંડવત કરતા હોય છે, પણ સ્વામીને એની સાથે બધી જ રીતે એ અધ્યાત્મ વાર્તાઓ કરતા હોય પણ અપેક્ષા નથી કે આ સત્સંગી થઈ જાય તો મારો સંપ્રદાય ને મારી સંસ્થાને ઘણો બધો લાભ થઈ જાય. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત ભાદરામાં હતા અને આપણે બે યુવકો સુરેશ અને કાંતિ અત્યારે બંને સાધુ છે, યજ્ઞેશ સ્વામી ને યોગેશ સ્વામી, એ સ્વામીની સાથે આમ વિચરણમાં હતા. સ્વામી જમતા હતા ત્યારે સહેજે વાત નીકળી કે સ્વામી દક્ષિણ ભારતમાં એક સંત છે, પછી એ સંતનું નામ આપ્યું એમણે કે દક્ષિણ ભારતમાં એક સંત છે, ઘણા બધા ચમત્કાર દેખાડે છે અને આમ હાર કાઢે, સોનાનો ચેઇન કાઢે, આમ જ હવામાંથી સીધો ચાંદલો તમને કરી આપે, ઘણા બધા ચમત્કાર દેખાડે છે. તો મોટા મોટા એ મિનિસ્ટર્સ અને કેબિનેટ મિનિસ્ટર્સ અને મોટા મોટા આઈએએસ ઓફિસર્સ પણ બધા એમના અનુયાયી છે અને ત્યાં એમના સંપ્રદાયમાં સેવા આપતા હોય છે, એમના પ્રવચન સાંભળવા જતા હોય છે. એમ તમે તો મહા ઐશ્વર્યવાન છો, તો તમે પણ એવા થોડાક ઐશ્વર્ય બતાવવાના હવે ચાલુ કરી દો તો ગાંધીનગર અક્ષરધામ બંધાય છે અને ભવિષ્યમાં દિલ્હીમાં બાંધવાનું છે, ત્યાં આપણે પણ કરોડોની સેવા આવવાની શરૂ થઈ જાય. સ્વામી આમ જમતા હતા અને સ્વામી આમ સાહજિક આમ હસ્યા. એટલે પછી સુરેશે ફરી વખત વાત કરી કે સ્વામી અમારી ઈચ્છા છે કે કદાચ વધારે નહીં પણ તમે બે જ ફેમિલીમાં મોટો ચમત્કાર કરો. સ્વામી કે કયા? કે બાપા ટાટા અને બિરલા બેમાં, કે ટાટા અને બિરલા બે ફેમિલીમાં ક્યાંક ગમે તેમના દીકરા દીકરી નાના મોટા ગમે તે પણ બે ફેમિલીમાં ક્યાંક તમે સહેજ ચમત્કાર જણાવો તો ઘણું મોટું કામ થઈ જાય એમ. અને ઘણી વખત એવું સ્વામીના ઘણા બધા ફેમિલીમાં ચમત્કાર હોય છે,
આ તો વચ્ચે એક પ્રસંગ છે, ત્યાં બોચાસનમાં આપણા એક ત્યાં સેવક હશે અને પછી એનું જરા મન બગડ્યું અને થોડાક પૈસા લઈને મંદિરમાંથી એ ભાગી ગયેલા. પણ થોડા દિવસો પછી રાત્રે એ સૂતો હતો તો સ્વામી એમને ઉઠાડ્યા. દિવ્ય દેહ સ્વામી તો એ વખતે અમદાવાદ બાજુ હતા. સ્વામી કે આ ઠાકોરજીનું ધન છે, તું રાખીશ નહીં, આમાંથી તારું ધનોત્પનોત નીકળી જશે, આ પાછું જઈને તું ત્યાં ત્યાગવલ્લભ સ્વામી પાસે દંડવત કરીને માફી માંગીને તું આપી આવ, અમે ભગવાનને પ્રાર્થના કરશું સેવા સારી થાય, તને સારો વ્યવહાર થશે, પણ તે સારી સેવાય કરી છે, થોડાક માટે મન બગડે છે, તારું મોક્ષ બગડશે, આ ઠાકોરજીને આપી આવ. પેલા બીજાને ઓલે સ્વામી દિવ્ય દેહ આવી ગયા સીધા બેડરૂમમાં જ આમ, અને બીજા બીજી સાઈન બોચાસણ આપી ગયેલા. આ પ્રસંગ યાદ કરીને એક વખત સાંઈ બોચાસણ હતા ને જન્મંગલ સ્વામી, એમને સ્વામી સાથે બોલવાની બહુ છૂટ, તો જન્મંગલ સ્વામી સ્વામીની વાત કરી કે તમારામાં ઐશ્વર્ય તો છે જ, કે તમે પેલાને હૂતો તો ઉઠાડીને ઠાકોરજીના 200-500 રૂપિયા તે પાછા અપાયા, તે આવું કોક દાડો કોક મોટા બિઝનેસ ફેમિલી કરતા હોય તો રાત્રે ને ઉઠાડીને કઈક વાતો કરતા હોય તો કે છે, અને તમારે મૂર્તો ઐશ્વર્ય તો સરખું જ વપરાવાનું. જન્મંગલ સ્વામી કેલ્ક્યુલેશન ગણાવતા હતા કે તમારે ઐશ્વર્ય તો સરખું જ વપરાય, તમે સત્સંગીને દર્શન આપો કે બિન સત્સંગીને કે મોટા માણસને, કે પછી આમ પછી હસતા હસતા કે આમ દેશમાં દિવ્ય દેહ પ્રગટ થાવ તો માઇલેજ પ્રમાણે ઓછો ખર્ચો ને અમેરિકા તો વધારે ખર્ચો થાય એવું છે કે. સ્વામી એકદમ ખગાડ હસવા માંડ્યા. જન્મંગલ સ્વામી કે 2-4 જગ્યાએ દર્શન આપો તે વળી પછી આપણે મોટા મોટા મંદિરો કરવા છે બધું કામ ચાલે. સ્વામી કે જન્મંગલ તમે આપો કે તમે બધા દર્શન આપો. જન્મંગલ કે મારી પાસે હોત તો તમને પૂછવા ઉભા રહેત કે, અમારી પાસે હોત તમને પૂછવા ઉભા રહેત કે. એટલે જેમ ભગવત ચરણ સ્વામી ઘણી વખત કહે છે ને કે તમારે છે ને મને તમારી પાસે છે ને એનો 1/2 ઐશ્વર્ય આપી દો, તમારે ખેડા જિલ્લાની ચિંતા રહ્યા નહીં, તમારી પાસે જેટલું છે ને એમાંથી થોડોક આમ 1/2 મને આપી દો તો આમ તમારે ચિંતા ના રહે. સ્વામી કે 1/2 આપ્યો છે ને એટલે જ આ બધું કામ થાય છે, નહીં તો થાય નહીં કે. હસતા હસતા સ્વામીએ વાત કરેલી. સ્વામી કે જો ઐશ્વર્ય છે ને એ જીવથી જીરવાય નહીં, એ ભગવાન અને મોટા પ્રતાપી પુરુષો હોય મહાન સંતો એ જ ઐશ્વર્ય જીલી શકે, બાકી બીજાથી અંતર્યામી પણ ઐશ્વર્ય જીરવાય નહીં. આ બધી વાતો કરે એટલે આ વખતે ભાદરામાં સૂર્ય છે કે સ્વામી આ બંને તમે સત્સંગ કરાવો ને એટલે કાર્યક્રમ બધા પૂરા. સ્વામી કે જો આ બધા મોટા માણસો કહેવાય, એને મહારાજે નથી લખ્યું વચનામૃતમાં, અને મહારાજે શોભારામ શાસ્ત્રીને નહોતું કહ્યું કે ભાઈ એને ધન અને સત્તાનો મદ હોય. અને સ્વામી કે આપણે ભક્તિ અને ત્યાગનો માર્ગ છે. સ્વામી કે આપણે ત્યાં સત્સંગ કરાવવા જઈએ ને શુભ હેતુથી ગયા હોય ને તો એમ જ સમજે કે આ તો પૈસા માંગવા આવ્યા છે, સીધું પહેલું જ એમ સમજે. એ સ્વામી કે ટાટા હોય પણ ટાટા થઈ જાય અને પછી સત્સંગ થાય નહીં, એની કરતાં આપણે જે રીતે ચાલે છે એ રીતે બરોબર છે. સ્વામી કે એમ કરો તમે બંને જણા માળા ફેરવો, કે એ બંને જણાને સત્સંગ થાય ને એટલે પૂજામાં એક એક માળા ફેરવો. ત્યારની લગાડ દીધી છે બેને કે તમે બંને જણા એક એક માળા ફેરો કે બેને સત્સંગ થશે. કે એ કે સ્વામી અમારી માળાથી શું થાય, આ તમે માળા ફેરો તો થાય. અને સ્વામી એકદમ ભાવમાં બોલ્યા, સ્વામી કે અમે માળા ફેરવી એટલે તો તમે બંને જણા આવી ગયા, બાકી તમે બંને આવ્યા હતા કોલેજમાં ભણતા હતા, યોગેશ બધા ગોલ્ડ મેડાલિસ્ટ છે અલી એન્જિનિયરિંગ કોલેજના. સ્વામી કે તમે સાધુ થવા 2 જણા આવી ગયા, અમે માળા ફેરવી એટલે તો આવી ગયા. એટલે એમને કોઈ પણ જાતની એવી અપેક્ષા નથી કોઈની પાસે, ગમે તે મોટા રાજવી કે ધનવાન હોય ને સત્સંગી થઈ જાય એવી અપેક્ષા લેશ માત્ર પણ પ્રમુખ સ્વામી મહારાજને નથી. અને ગમે ત્યારે પોતે ઐશ્વર્યવાન છે, સમર્થ છે અને મોટું ઐશ્વર્ય બતાવવાને સમર્થ છે, છતાં પણ ઐશ્વર્યનો માર્ગ એ આપણા સંપ્રદાયનો માર્ગ નથી. એ મહારાજે પણ કોઈ દિવસ નથી અપનાવ્યો, એટલે કે સમાધિ પ્રકરણ ચલાવ્યું એ તો મહારાજે પોતાનું પૂર્ણ પુરુષોત્તમપણું સ્થાપ્યું, પણ એ સંપ્રદાયમાં કંઈ ચાલુ લાંબે ગાળે સુધી પોતાની હયાતી દરમિયાન પણ મહારાજે નથી રાખ્યું. એટલે ઐશ્વર્ય ઉપર વી આર નેવર બેન્કિંગ અપોન દેટ, કોઈ દિવસ એની પર આપણે આધાર જ નથી. આ જ્ઞાન સમાધિ, આ જ્ઞાન સમાધિ, જેમ યોગીજી મહારાજને પ્રમુખ સ્વામી મહારાજને બંનેને પ્રશ્ન પૂછાયેલો કે સ્વામી શ્રીજી મહારાજ અને શાસ્ત્રી મહારાજ સમાધિ કરાવતા તમે કરાવો ને, સ્વામી કે હવે જ્ઞાન સમાધિ, હવે સમજણ કરવાની અને સમજણથી બધું નાશવંત સમજી લેવાનું એટલે આ સમાધિ. જે સારંગપુરમાં કેલા લાવેલા જાદુગર, એમણે બધા રાત્રે બધા થોડા ખેલ બતાવેલા સંતોની સભામાં. સ્વામી રાત્રે આરામમાં જતા હતા ત્યારે બધા સંતો ત્યાં દર્શન કરતા, અને સંત સ્વરૂપ સ્વામી કે સ્વામી આ કેલા લે બધું આવું આમ કરે ને આ કાઢે ને આમ કરે ને આમ કાઢે, તમે થોડુંક કરો ને કે છે. તમે એમ ગાતરિયું જાપતો તો કંઈક નીકળશે કે સ્વામી એમ ગાતરિયું કાઢીને બાજુ પર મૂક્યું, ગાતરિયું આમ દાંત બાત તો કાઢી નાખેલા આમ ખાટલા ઉપર બેઠા, સ્વામી એમ ગાતરિયું હાથમાં પકડ્યું. સ્વામી કે શું સંસારું સાંઈ કે આમ જાપતો કંઈક, એ રૂમાલ જ ઝાપટતા તમે જાત જાતનું નીકળતું હતું, તો તમે ગાતરિયું જાપતો તો કંઈક નીકળે. સ્વામી આમ એકદમ ભાવમાં આવીને કે સ્વામી કે બીજું તો શું નીકળવાનું, પણ આ મેં ગાતરિયું ઝાપટ્યું એમ તમે બધા ના આવી ગયા અહીંયા, નહીં તો એ કે આવે વાતા આ ગાતરી જાપતી જ કહેવાય ને કે હવે તમે સાધુ થઈ ગયા. એટલે એ માર્ગ આપણો નથી,
પણ એ અપેક્ષા પણ ભગવાન અને સંતને લેશ માત્ર નથી, એ એમના જીવનમાં આપણને દેખાય છે. ત્યારે એ વિશેષતા મહારાજની હતી, એવી પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણને દેખાય છે. એક છેલ્લો પ્રસંગ કહી દઈએ આપણે કે જેવા શ્રીજી મહારાજ નિખાલસ હતા, એવા પ્રમુખ સ્વામી મહારાજ પણ અત્યંત નિખાલસ છે. એટલે ઇઝ અ વેરી ઓપન હાર્ટેડ પર્સન, એમને કંઈ એવી છુપાવવાની વાત નથી. અને જેવા પોતે અંતરે છે એવા પોતે બાહ્ય દેખાય છે, કોઈ દિવસ આટાટોપ નહીં. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત પૂછેલું કે કયો એક દોષ છે જેના પ્રત્યે તમને અત્યંત ખાર છે, એટલે કે અત્યંત તમને આમ એમ છે કે આ તો દોષ ના જ હોવો જોઈએ, આ તો ખરખોટો જેના પ્રત્યે તમને એકદમ આમ ક્રૂર દ્રષ્ટિ હોય. ત્યારે સ્વામી બોલ્યા કે મને દંભ નથી ગમતો. કોઈ દંભી માણસ હોય ને એને હું જોઈ જ ના શકું. પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા કે કોઈ હોય એના કરતા વધારે દેખાડવાનો પ્રયત્ન કરે ને માણસ, સ્વામી કે મને ગમે જ નહીં. પછી એ લૌકિક હોય, કઈ બુદ્ધિની દ્રષ્ટિએ, ધનની દ્રષ્ટિએ, આવડતની દ્રષ્ટિએ, એ હોય એના કરતા વધારે દેખાવાનો પ્રયત્ન કરે ને, જે સાહજિક આપણા એક એકના બ્લડના કણે કણમાં વણાયેલો દોષ તો દોષ, અને આપણે ગુણ સમજી બેઠા તો ગુણ પણ છે કે નહીં. દંભ એ માણસની સાહજિક પ્રકૃતિ છે. હી ટ્રાઈઝ ટુ શો મચ બેટર દેન વોટ હી એકચ્યુઅલી ઇઝ. એ જે છે એના કરતાં ઘણું સારું દેખાવાનો પ્રયત્ન આપણે કરીએ જ છીએ, અને સતત અંતરમાં ઝંખના રહે છે આપણને. સ્વામી કે દંભ તો મને ગમે જ નહીં, અત્યંત નિખાલસ પ્રકૃતિના. એમ શ્રીજી મહારાજ પણ અત્યંત નિખાલસ. પ્રથમના 37માં વતનાવૃત્તમાં મહારાજ કહે છે કે આપણે દેહ નથી, આપણે આત્મા છીએ. આ વાત કરી અને પછી શ્રીજી મહારાજ બોલ્યા કે પણ આ દેહભાવ ભૂલવો, સગાવાલા અને આપણું ગામ નામ ઠામ બધું ભૂલવું, એ અત્યંત અઘરું છે. અને એમ કહીને મહારાજે પોતાના સાથળને વિશે, એ નાનપણમાં એ ત્યાં ઝાલિયા તલાવડી પાસે રમતા હતા અને ખાપો વાગેલો, તો એ મહારાજે દેખાડ્યો સભાજનોને. અને મહારાજે કહ્યું કે જ્યારે જ્યારે અમે સ્નાન કરવા જઈએ કે વસ્ત્ર પરિધાન કરીએ, અમને અમારા સાથળ ઉપર એ ડાઘ દેખાય, ત્યારે અમને એ તલાવડી અને અમને એ ઝાડ ને વૃક્ષ યાદ આવી જાય છે. હવે સભામાં તમે બધા સંતો ને હરિભક્તો બેઠા છો, ખાસ કરીને તો ત્યાગીઓ, જેને આવી રીતે પોતાના પૂર્વાશ્રમની કોઈ વાત ન યાદ આવતી હોય એ ઉભા થાવ. હવે શ્રીજી મહારાજે પોતાની આવી વાત કરી પછી કોઈ એમ કે ના મને નથી યાદ આવતું. મહારાજ એટલા જ ફર્સ્ટ ક્લાસ રીતે ચેકમેટ કરી દીધા ને બધાને, રાજા મરે નહીં હલે નહીં. ચેસમાં ખબર છે ને એક પોઝિશન એવી જાય કે રાજા મરે નહીં હલે નહીં, ચેકમેટ કરી દીધા. એમ સ્વામી મહારાજે બધાને ચેકમેટ કરી દીધા. એટલે પછી મહારાજે બધી આપણે દેહ નથી ને આપણે આત્મા છીએ બધી વાતો કરી, પણ અત્યંત નિખાલસ ભાવે. શ્રીજી મહારાજની વખતે એમ ન થયું કે સામે બેઠેલા બધા ત્યાગીઓ છે, મને પૂર્ણ પુરુષોત્તમ માને છે, હું આવી વાત કરીશ તો એ લોકોને એમ થશે. કહો મહારાજને પણ ઘણી વખત પ્રસંગે ટાણે કંઈક એવું દ્રશ્ય જુએ ને પોતાના પૂર્વાશ્રમ યાદ આવી જતો હશે. તો આ મહારાજ પાસે આપણે કલ્યાણ લેવું છે તો આપણે આપણા દેહભાવ કેવી રીતે ભૂલી શકશું? એવો ભાવ આ લોકોના અંતરમાં થઈ જશે, હું આવી વાતો કરીશ તો, એવું મહારાજને શંકા ના રહી. મહારાજ તો એકદમ નિખાલસપણે જે એમના અંતરમાંથી વાત બહાર કરી દીધી. એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ અત્યંત નિખાલસ છે. એમને મનમાં એવું નથી કે અત્યારે મારી આટલી બધી પ્રશંસા થાય છે, હજારો લોકો મારી જય બોલાવે છે, લાખો લોકો મારો ફોટોગ્રાફ એમના ખિસ્સામાં કે એમના પર્સમાં કે એમના બેડરૂમમાં કે લિવિંગ રૂમમાં કે ડાઇનિંગ ટેબલ ઉપર રાખે છે અને મને એમનો ગુરુ સમજે છે અને મને મોક્ષનો દાતા એમના સમજે છે, તો મારી અતિ સામાન્ય વાત કોઈક વખત હું કરીશ અથવા તો આમ સાહજિક વાત કરીશ તો હું એકદમ મારા દરજ્જા ઉપરથી એ લોકોના હૃદયમાં ઉતરી જઈશ, એવી બીક એ પ્રમુખ સ્વામી મહારાજને લેશ માત્ર નથી. અત્યંત નિખાલસ છે. કોઈ વખત જો કોઈ પ્રસંગ ઊભો થયો તો સ્વામી સાહજિક પોતાથી કોઈ વખત ભૂલ થઈ હોય, પોતાનો કોઈ એવો પ્રસંગ રમૂજી હોય કે પોતે એવા કોઈ પ્રસંગે આમ સહેજ આમ ખ્યાલચૂક થઈ ગયો હોય, પોતાના એવી કોઈ વાત હોય તો સ્વામી આમ સાહજિક કરતા હોય છે, એ વખતે તમે એમનો ચહેરો જો, એમની આંખો જો, તો લેશ માત્ર ઝાખપ નથી અનુભવતા, લેશ માત્ર આમ પાછા પડતા એવું નથી અનુભવતા. નિખાલસપણે જેવા પોતે અંતરે છે એવા બાહ્ય રીતે પોતે પ્રદર્શિત થાય છે. આ નિખાલસપણું છે ને અત્યંત દુર્લભ ગુણ છે, એ સહેજે સંભવે નહીં. કદાચ કોઈ સાધનાએ કરીને સિદ્ધ થયો હોય ને તો એ નિખાલસપણું આવવું એ અત્યંત દુર્લભ છે, પણ આ તો આવા મહાસિદ્ધ પુરુષો હોય એમાં સંભવે. તો મહારાજ આવા નિખાલસ હતા. એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ નિખાલસ છે. જો આજે એમના મેનેજમેન્ટ વિશે દેશ પરદેશમાં કેટલું બધું એ બધી વાતો થાય છે અને કેટલા બધા લોકો એમના વખાણ કરે છે સ્વામી માટે. કુરિયન સાહેબ છે એ
પદ્મ વિભૂષણ થયેલા છે અને ઓપરેશન વ્હાઇટ ફ્રોડ એમણે કર્યું છે, એશિયાની મોટામાં મોટી મિલ્ક ડેરી એમણે આણંદમાં સ્થાપેલી છે. એ કહે છે કે પ્રમુખ સ્વામી મહારાજનું મેનેજમેન્ટ જોઉં છું ત્યારે મને મારું કાંઈ જ જણાતું નથી. આવી પવિત્રતા, આવી શુદ્ધતા કેટલું સારી રીતે સંચાલન કરી શકે એ મને પહેલી વખત ખ્યાલ. રમણીકભાઈ અંબાણી છે એ કહે કે આ રિલાયન્સમાં 10,000 માણસો કામ કરે છે અને કે આ 10,000 માણસો છે એનું સંચાલન કરતા કરતા તમને કેટલી બધી તકલીફ પડે છે. ત્યારે સ્વામી આટલા બધા સંતો અને આટલા બધા સ્વયંસેવકો અને હરિભક્તોનું આટલું સુંદર રીતે બધાને પ્રેમથી હળીમળીને સંચાલન કરે છે, એક એક દુનિયાની આઠમી અજાયબી કહી શકાય. એવી બધી વાતો આ મોટા મોટા માણસો બધા કરતા હોય છે. અમેરિકામાં સંત ચટવાલ છે, આખી હોટલ જૈન છે, એ કે મેં મારા દીકરાને સ્વિટ્ઝરલેન્ડમાં માસ્ટર્સ તો કરાવ્યું મેનેજમેન્ટનું, પણ સાથેના ટ્રેનિંગમાં 6 મહિને હમણાં પ્રમુખ સ્વામી મહારાજની સાથે ફેરવું ને તો 2 વર્ષ કરતાં વધારે શીખી જાય. એટલે આટલું બધું લોકોને સ્વામીના મેનેજમેન્ટ ઉપર વિશ્વાસ છે, આવો ભાવ છે. પણ ઘણી વખત આમ સ્વામી પણ સાહજિક વાત કરતા હોય છે. એક વખત આ સંબંધી બધી વાતો ચાલતી હતી, સ્વામી કે આ બધા બોલે છે, પણ એક વખત તેવું થયેલું કે હું બહુ નાનો હતો એટલે સ્વામી તે વખતે છે ને સાધુ નહીં થયેલા અને હજી આમ ત્યાં યુવક તરીકે જ હતા, શાસ્ત્રી મહારાજની સાથે ફરતા. અને સનાતન સ્વામી પણ ઘણી બધી પ્રસંગોની વાત કરે છે. ત્યારે એક વખત મોટા સ્વામીને કીધું કે જા તું કાળી દ્રાક્ષ લઈ આવ અને આ બીમાર છે તો આપણે એમને કાળી દ્રાક્ષ જમાડવી છે. તો સ્વામી ગયા તો ખરા વડોદરાની બજારમાં, એટલા બધા મંદિરથી બહાર નીકળ્યા. સ્વામી કે મને મનમાં વિચાર આવે દ્રાક્ષ કાળી હોય કેમ. સ્વામી કે મને એમને વિચાર આવે કે આ દ્રાક્ષ કે દ્રાક્ષ તો લીલી જ હોય કે કાળી દ્રાક્ષ શું હશે કે છે. સ્વામી કે હું થેલી આમાં સ્વામીને, સ્વામી કે હું તો બજાર તરફ ચાલે પણ આમ જોવે કે કાળી દ્રાક્ષ કેવી રીતે હોય. અને પછી ત્યાં જઈને કે સ્વામી કે આપણને તો બોલવાની હિંમત ચાલી નહીં, પેલા દુકાનદારને જઈને કઈ ખબર કે કાળી દ્રાક્ષ આપો. અને સ્વામીએ કાળી દ્રાક્ષ જોયેલી જ નહીં કોઈ દિવસ, દ્રાક્ષ હંમેશા ગ્રીન ગ્રીન ગ્રેપ્સ જ જોયેલી. સ્વામી કે ત્યાં હું તો ખચકાણો પેલા પાસે માંગતા કાળી દ્રાક્ષ આપો ને. સ્વામી ત્યાં જઈને કીધું દ્રાક્ષ આપો એમ. એટલે પેલા જે રેગ્યુલર જે ગ્રીન ગ્રેપ્સ આવતી હોય લઈને સ્વામીને આપી અને પાછા લઈને સ્વામી થેલી મોટા સ્વામીને આપી હટલાદરા મંદિરે. અને મોટા સ્વામી તો આપણે જાણીએ છીએ કે ઘરે આવો કોઈ પ્રસંગ બને તો સીધો એમનો પારો આસમાને ચડી જાય. તો થેલી હાથમાં લીધી ને આમ ખોલી તો અંદરથી તો લીલી દ્રાક્ષ નીકળી. સ્વામી તો સામે ઊભા હતા, પેન્ટ શર્ટ પહેરેલું તો પ્રમુખ સ્વામી મહારાજ આમ સામે ઉભેલા આમ એકદમ નાના એમની ઉંમર. સ્વામી મોટા સ્વામી કે આ શું લાવ્યા તું. એટલે કે તમે કીધું તું દ્રાક્ષ ડફોડ મુરખ અમે કાળી દ્રાક્ષ મંગાવેલી. સ્વામી એકદમ નિખાલસ પડે. સ્વામી કે કાળી દ્રાક્ષ થોડે હોય કે છે. મોટા સ્વામી કે એટલે મોટા સ્વામી પછી શબ્દ બોલે કે બુરથન મુરખ શું કે નાની કાળી દ્રાક્ષ જોઈ નથી કે ખાધી નથી કોઈ દિવસ કે કાળી દ્રાક્ષ આવી હોય કે જોવા હોય એમ કે કોઠારમાં થોડી કંઈક પડી હશે બતાવી કાળી દ્રાક્ષ. સ્વામી કે ત્યારે વળી આપણે જોઈ કે કાળી દ્રાક્ષ આવી હોય. હવે જો પોતાના મેનેજમેન્ટની આટલી બધી મોટી વાતો થતી હોય પણ પોતાના જીવનની આટલી સાહજિક વાત જો તમે આપણે બહુ વિચારીએ તો આપણને ખબર પડે. હા મોટા માણસો ઇન્ટરનેશનલ લેવલ પર અમુક દરજ્જે પહોંચી જાય ને આવો કોઈક પ્રસંગ હોય ને દે ટ્રાય ટુ હાઈડ ઇટ, એ સંતાડી દે, એ બહાર ન કાઢે. તો લોકોને એમ થાય કે ઓહો આટલી સામાન્યની શરૂઆત હતી, ઠીક હવે આ તો ભગવાનની કૃપા થઈ ત્યારે મોટો થઈ ગયો, બાકી પહેલાં આપણા જેવો જ હતો. એવું લોકોને ભાવ ન થઈ જાય, એની લોકોને બીક હોય, દે ફિયર ઇટ. પણ સ્વામીની એવી કોઈ ફિયર હતી એકદમ નિખાલસપણે. એક વખત તો ત્યાં મુંબઈમાં હતા અને રાત્રે જમતા હતા અને જમતા જમતા વચ્ચે જ એક સેવક સંતે આવીને પાણીપુરીની આખી તૈયાર થયેલી થાળી મૂકી, અંદર 8-10 પાણીપુરી હતી. વલ્લભ સ્વામી એમ પૂરી હાથમાં લીધી, મસાલો મૂક્યો અને પછી અંદર પાણી રેડ્યું અને સ્વામીને કે લો જમો. સ્વામી કે આ શું છે. 91 સંગે બાપા તો પાણીપુરી છે એમ કહીને સ્વામીને હાથમાં આપી એટલે સ્વામીએ પથ્થરમાં મૂકીને ચોળી લીધી. આમ એ વલ્લભ સ્વામી તો એમની ભાષામાં બોલે ને ખાતા ક્યાં આવડે છે. એટલે વલ્લભ સ્વામી ખાતા ક્યાં આવડે તમને કે આમ ખવાય પાણીપુરી કે. સ્વામી કે આ તો આપણે તે કાપી મેં પથ્થરમાં મૂકી કે એમ ના ખવાય કે કાઢી નાખો બહાર કે. સ્વામી ના ભલે રહી કે હવે અંદર ખાઈ લો કે. અને પાણીપુરી છોડી નાખી. વલ્લભ સ્વામી કે હું બીજી તૈયાર કરી નાખું આખી મોટા મૂકવાની હોય. સ્વામી કે હારું પછી સ્વામી જમતા તમને કંઈક રિપોર્ટિંગ ચાલતું. વલ્લભ સ્વામી બીજી પૂરી તૈયાર કરી, મસાલો ભર્યો, અંદર પાણી મૂકી પછી સ્વામી કે હાથમાં. અને સ્વામી પેલાનું આમ કોળીઓ ચાવતા હતા અને હાથમાં પાણીપુરી હતી સ્વામીને. અને સ્વામી કંઈક રિપોર્ટિંગ કરવા જોતા હતા અને વલ્લભ સ્વામી છે ને આમ નીચે હાથ અડે નહીં એવી રીતે નીચે હાથ રાખી મૂક્યો, કારણ કે વાત વાતમાં પેલા સાથે વાત સાંભળતા સાંભળતા પત્ર મૂકીને ચોડી નાખે તો પાછું. એટલે આમ આમ હાથમાં પાણીપુરી હતી સ્વામી આમ ચાવતા ચાવતા આગલો કોળીઓ ચાવતા પેલા સામે જતા વલ્લભ સ્વામી આડો હાથ મૂકી રાખ્યો આમ આમ આમ. ક્યારે જો નીચો હાથ કરે તરત આમાં આડો હાથ પડે ને આડો ને કે ખાવાની.
પછી આમ સ્વામી આમ જમીને ભાઈ સહેજે આમ બીજો કોડિયો લેવાની આમ વૃત્તિ આમ હાથ સે નીચે ગયો ને વલ્લભ સ્વામી નો હાથ અથડાયો નીચે, વલ્લભ સ્વામી હાથ આમ કાંડેથી ઊંચો કર્યો કે આ જમો સીધું મોઢા મૂકો. સ્વામી કે આખી મોઢા મૂકવાની? તો કે આ સ્વામી કે પણ આમાં આટલું બધું પાણી છે ને આપણે ચાવી અને બહાર નીકળે તો. વલ્લભ સ્વામી કેમ થોડે બહાર નીકળે કે આ કઈ મોઢે મૂકી દો કે આવી બે બે જતી રહે કે. વલ્લભ સ્વામી કે આવી બે જતી રહે કે અંદર એક સાથે મૂકી દો મોઢામાં કે. સ્વામી એમ એકદમ મોઢા સુધી આમ નજીક લઈ ગયા આમ, અને હી વોઝ સિરિયસ, હી લુક્ડ વેરી ઇનોસન્ટ, એક બાળક જેવું ઇનોસન્સ એમના ચહેરા ઉપર હતું, પણ હી વોઝ સિરિયસ ઇન ટ્રાઇંગ ઇટ. એટલે સ્વામી એકદમ આમ આમ પૂરી આમ નજીક લઈ ગયા ને, પછી સ્વામી મોઢું પડું કર્યું. વલ્લભ સ્વામી કે પડું કરી મૂકી દો અંદર કે, મૂકી દો અંદર આમ આમ થયું. સ્વામી કે તું ઉભો રહે, ધક્કો ના મારીશ, ભટકાશે દાંત જોડે. સ્વામી કે તું ભટકો માં ધક્કો માં દાંત જોડે ભટકાશે, ફૂટી જશે. એટલે વલ્લભ સ્વામી કે મૂકી દો અંદર. સ્વામી અડધી પૂરી અંદર મૂકીને પછી સ્વામી બહાર કાઢી. સ્વામી કે પૂરી બહુ મોટી છે, મારાથી એક કોળિયમ નહીં જાય અંદર કે. વલ્લભ સ્વામી કે લાવો પાછી, એમ કહીને પાછી લીધી હાથમાંથી. કે હવે નાની શોધી આપણે, એમ કે નામ આમ શોધી એક નાની, અને એનાથી નાની હતી ને પૂરી આમ શોધી, અને પછી એ સ્વામીને આપી. સ્વામી કે મોઢા મૂકો, અને પછી સ્વામી આમ મોઢા મૂકી ત્યાં આમ બીજા માન માન ચાવતા ચાવતા પૂરી કરી. પછી સ્વામી ધીમે ધીમે કે હવે તાર જે મૂકું ને બધું ભેગું એ મૂક, હું ખાઈ લઉં છું કે મને આ નહીં ફાવે. એટલે આટલી વાત, નહીં તો બીજા માણસ એમ થાય કે હવે આટલા વખતથી આ દેશ પરદેશમાં બધે ફરે છે, પાણીપુરી અરખી મોઢામાં નહીં મૂકી શકતા હોય. પણ આમ સ્વામીને આમ ઘણી વખત આટલી સાહજિક નિખાલસતા એમને લાગે નહીં વર્તનમાં. આટલો પ્રસંગ બને, સામે જ્ઞાનેશ્વર સ્વામી બેઠા હતા, એને સ્વામીને પૂછ્યું કે સ્વામી આમ પૂર્વાશ્રમમાં પહેલાં કોઈ વખત પાણીપુરી ખાધેલી કે નહીં? સ્વામી કે ગામડા ગામમાં કુદાળ કોઈ પૂરણપુરી પાણીપુરી બનાવે કોઈ જોઈ નથી કોઈ દિવસ કે. સ્વામી ક્યાં તો સાધુ થયા પછી કોઈક દાડો ક્યાંક ખાધી હશે તો જોયે છે. એકદમ સાહજિકતાથી જબરજસ્ત નિખાલુસપણું કહેવાય. આ ખરેખર આપણે વિચારીએ ને તો આ લેવલ ઉપરથી આ બોલવું અને આ વિચારવું અને આ વ્યક્ત થવું, ટુ એક્સપ્રેસ આવી રીતે, એ બહુ જ અઘરું છે. પણ સ્વામી તો જ્ઞાનેશ્વર સ્વામી પૂછ્યું પાણીપુરી, સ્વામી ક્યાં પાણીપુરી કુદાળ ખાધેલી નહીં. અને એમાંથી બધી વાતો આગળ ચાલી. સિદ્ધેશ્વર સ્વામી પૂછ્યું સ્વામીને કે સ્વામી આમ વડોદરા ગયેલા નાના હતા ત્યારે? વડોદરા કેટલી વખત ગયેલા? કાંઈ તે જમાનામાં તો ગામડા ગામમાંથી વડોદરા જવું આજથી 70-80 વર્ષ પહેલા. સ્વામી કે તે વખતે ગામડેથી કોઈ વડોદરા શહેરે આવે ને તો મુંબઈ ગયો એવું લાગે, મુંબઈ જાય ને તો જાણે પરદેશ ગયો ને એવું લાગે, અને મુંબઈ જઈને કોઈ પાછો આવે ને તો ગામમાં એનું સમયું થાય. તો કે સ્વામી તમે, સ્વામી કે અમને તો નાના છોકરા બધા રમતા હોય ને તો ગામમાં કોઈ ખેડૂતને ખેતરે જવું હોય ને તો અમને બધાને કે ચલો છોકરાઓ ગાડામ બેસાડો, એટલે બધા ગાડામ બેસી જઈએ, ગાડાની રાઈડ મળે ને ખેતર સુધી, સીમ સુધી અમને બધા છોકરાને બેસાડે, પછી ત્યાં ખેતરને લઈ જાય અને ત્યાં મોટા ઝાડ નીચે ગાડું બાંધી રાખે, અમને બધાને કે છોકરા હમણાં રમવા હું આવું છું, એમ કે મારો બે કલાકે ખેતર જતો રહે અને પછી અમને સાચવવા માટે ઉભા રહે. એટલે ગામના ગાડા સાચવવાની પહેલેથી ટેવ છે, એટલે આપણે સાચવે છે અત્યારે આપણા ઘરના ગાડા બધા એ સાચવે છે. પણ કે સ્વામી આ રીતે અમે ઉભા રાખ્યા. સ્વામી કે વડોદરા ગયેલો એક બે વખત, બહુ મને યાદ નથી, પણ તે વખતે બહુ બનતું નહીં. એટલે જ્ઞાનેશ્વર સ્વામી પૂછ્યું કમાટીબાગ ગયેલા? ત્યાં પેલી ટ્રેન ફરે છે જોયેલી? સ્વામી કે હા, કમાટીબાગ એક વખત ગયેલો અને દૂર ઉભા રહીને ટ્રેન જોયેલી. એટલે કોઈ સંતે પૂછ્યું, આનંદ જીવન સ્વામી પૂછ્યું કે સ્વામી બેઠેલા એ ટ્રેનમાં? સ્વામી કે ના, કોઈ દાડો બેઠેલો નહીં, કે મેં જોયેલી દૂરથી કમાટીબાગમાં વડોદરામાં પેલી ટ્રેન ફરતી ને, એટલે કે જોયેલી. આનંદ જીવન સ્વામી પૂછ્યું તમે નાના આમ સાવ નાના હતા કે તમને આમ થતું કે આમ બેસવું, એકવાર બેસવાની ઈચ્છા થયેલી જોઈને? સ્વામી કે આ મને ઈચ્છા થયેલી ને કે બેસવું છે એકવાર ગાડીમાં. તો કે કેમ ના બેઠા? સ્વામી કે પણ મારી પાસે થોડા પૈસા હતા, બાજુ ડોહા ઉભા હતા એને સમજવું જોઈએ ને કે. એટલે એમના ફાધર એમ પ્રમુખ સ્વામી માં, સ્વામી કે એ ઉભા હતા એને સમજવું જોઈએ કે છોકરાને ગાડી બેહાડું, છોકરાને ગાડી એને સમજવું જોઈએ કે મારી પાસે થોડા પૈસા હતા કે. પણ કેટલા નિખાલસપણે સ્વામી આ બધી વાતો કરી શકે છે, એ કેટલું બધું અંતર એમનું ચોખ્ખું હશે અને એકદમ આમ નિર્મળ અંતર હશે ત્યારે આ બધી વાત કરી. તો આટલા મોટા ઇન્ટરનેશનલ સ્ટેટસ પછી, આટલી મોટી એક વિશ્વવિખ્યાત વિભૂતિ, આટલું મોટું એક ઇન્ટરનેશનલ સ્ટેટસ છે એમને, પણ છતાં એકદમ નિખાલસ રહી શકે છે એમના જીવનની એક મોટી વિશેષતા છે. એટલે મહારાજ જેવા નિખાલસ હતા. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત ત્યાં વડોદરામાં, એ ત્યાં આપણે ખંડેરાવ માર્કેટની આગળ જે પેલો દરવાજો આવે છે ને જમણી બાજુ, દરવાજાથી લેફ્ટ ટર્ન વાળે એટલે આ બાજુ ખંડેરાવ માર્કેટ શરૂ થાય, ત્યાંથી સ્વામી નીકળતા. એટલે વડોદરાનો કાર્યક્રમ પૂરો થયો તો ભરૂચ જતા હતા સ્વામી. તો ત્યાંથી આમ ટર્ન પાસે ટ્રાફિક લાઈટ આવીને તો આમ ગાડી ઊભી રહી. પછી આમ સ્વામી છે ને આમ એક દિશા તરફ જોઈ જ રહ્યા, જે નોર્મલી સ્વામીની હેબિટ નથી, સભામાં કે બહાર કે ગમે ત્યારે કોઈ એક દિશા તરફ કે એક વ્યક્તિ તરફ સળંગ આમ જોયા કરવું, ઇટ ઇઝ નોટ ઇઝ નેચરલ હેબિટ. આમ જોઈ રહ્યા, પછી પાછું થોડીક વાર નીચું જોવે, બીજી વાર એમને આમ જોયું, પાછું આમ નીચું જોયું, ત્રીજી વાર આમ જોયું નીચું જોયું. એ સેવક સંતો પાછળ બેઠા હતા, એમને ખ્યાલ આવ્યો સ્વામી એ કંઈક જોવે છે આ બાજુ.
એટલે નાનચરણ સ્વામીએ પ્રિયદર્શન સાહેબ કહ્યું, જો સ્વામી કંઈક જુએ છે, બધા સંતો એ તરફ આમ ગાડીમાં પાછળ, હજી તો રેડ લાઇટ હતી, ટ્રાફિક લાઇટ હતી, એટલે બધા સંતો એ તરફ જોયું કે આમ કોઈ હરિભક્ત એમને જોવામાં આવ્યા, કોઈ કંઈક આમ બોલાવતા હશે, કંઈક એમને જોયું, કંઈ અજુકતું તો કંઈ આમ નોર્મલ જ હતું, કંઈ દેખાણું નહીં. અને પછી સ્વામી ફરી એક વખત એ દરમિયાન તો આમ જોયું અને પછી થોડુંક હસ્યા. એટલે આ લોકોને, સેવક સંતોને એટલો ડાઉટ ગયો કે કંઈક જૂનો પ્રસંગ એમને યાદ આવ્યો હશે, નહીં તો આવું આમ સાહજિક એમને આવી સ્મૃતિ ના થાય. એટલે પછી નારાયણ સ્વામીએ પૂછ્યું કે ભાઈ સ્વામી તમને યાદ આવ્યું? સ્વામી કે ના ના કંઈ નહીં. એમ કે પાછું વધારે હસી પડ્યા એટલે કન્ફર્મ થઈ ગયું કે આ કંઈક જૂની સ્મૃતિ એમને યાદ થઈ. પછી સેવક સંતોએ પૂછ્યું, સ્વામી કંઈ બોલ્યા નહીં, ત્યાં તો ગ્રીન લાઇટ થઈ અને પછી આમ લેફ્ટ તરફ વળ્યા. ઇન્દ્રવતને ગાડી ઊભી રાખી દીધી લેફ્ટમાં લઈને કોર્નર તરફ. એટલે પછી પ્રિયદર્શન સાહેબ પૂછ્યું, સ્વામી શું કેમ એ બાજુ કેમ જોતા હતા? સ્વામી કે ના કંઈ નહીં. તો કે ના તમે વારે વારે એ તરફ જોતા હતા, કંઈક હસે અને તમે હસે એટલે કંઈક યાદ આવ્યું હશે. અને પછી બધા બહુ આગ્રહ રાખ્યો ને, એટલે સ્વામી કે વર્ષો પહેલા છે ને ગાયકવાડ સરકારને રાજ તિલક થયું, એના 50 વર્ષ પૂરા થતા હતા, એમના સુવર્ણ જયંતિ વર્ષ નિમિત્તે અહીંયા મોટી સવારી નીકળેલી અને આ જ રસ્તા ઉપરથી ગાયકવાડ સરકાર ચાંદીના રથ ઉપર બેઠેલા અને ગાયકવાડ સરકારની હુકુમતની જેટલા જેટલા ગામો આવે ત્યાં એ લોકોએ એ બધા ગાડાને બધું મૂકીને લોકોને સવારી જોવા માટે બોલાવેલા, તે અમે પણ આવેલા. સ્વામી કે અમે બધા અમારા ગામથી પણ બધા લોકો ગાડી બેસીને જોવા આવેલા. તરત સંતોને ખબર પડી આ પ્રસંગની, એટલે પૂછ્યું, સાહેબ તારી ઉંમર કેટલી હતી વખતે? સાહેબ કે મારી ઉંમર લગભગ 9-10 વર્ષની હતી. આમ ઇન્દ્રવદન તરત વચ્ચે પ્રશ્ન, બધા પછી તો પ્રશ્ન પૂછવા મને ના થાય. એટલે ઇન્દ્રવદન કે ચડ્ડી પહેરેલી પેન્ટ? સાહેબ કે ચડ્ડી. 9-10 વર્ષનો છોકરો શું પહેરે, શોર્ટ શર્ટ પહેરે ચડ્ડી? સ્વામી આમ ચડ્ડી પહેરેલી કે પેન્ટ? સાહેબ કે ચડ્ડી પહેરેલી. કે તો કે સ્વામી, તો સ્વામી એ તરફ કેમ જોતા હતા? સ્વામી કે છે ને હું ત્યાં ઊભો હતો, એને સ્વામી જગ્યા બતાવી, જગ્યા બતાવી એટલે બધા આમ ખુશ થઈ ગયા, બધા જોતા હતા. કે સ્વામી કે જો, એટલે પીડી સ્વામી પૂછ્યું ક્યાં? સ્વામી કે જો મુખ્ય દરવાજાની બાજુમાં પેલો પથરો પડ્યો હતો ને મોટો, બસ એ પથરા પાસે ઊભેલો. કે અને પછી હે હા માંડવી. અને પછી કે સ્વામી આમ કેવી સવારી? સ્વામી કે બહુ ભવ્ય સવારી હતી અને લગભગ 100થી તો વધારે ઘોડે સવારો હશે અને બધું. સ્વામી થોડું સવારીનું વર્ણન કર્યું, આમ જાણે એકદમ યાદ હોય ને એવી રીતે બધી આમ સ્વામી સ્મૃતિ કરી. પછી ઇન્દ્રવદને પૂછ્યું કે સ્વામી આમ ભીડ કેવી હતી? સ્વામી કે જબરી ભીડ હતી, આમ માંડ માંડ આપણે જોઈ શકીએ. તે કે સંતોએ પૂછ્યું, તમે તો હું 10 વર્ષના 9-10 વર્ષના છોકરા એટલે આટલા હોય, બધા મોટા મોટા ઊભા હોય તો તમને જોવા મળેલી સવારી? સ્વામી કે આમ બધાની આમ કેર જેટલો હું આવતો હતો, પણ થોડીક થોડીક આમ જગ્યા કરીને હું જોતો તો ખરો, કે આમ થોડુંક આમ જોતો હતો. કે તમને આમ ધક્કા વાગેલા? સ્વામી કે ધક્કા તો બહુ વાગેલા. ઇન્દ્રવદન કે તમને આમ કોઈ આમ ઠોહો મારેલો કેળનો? સ્વામી કે હા, અહીંયા મને 2-3 જગ્યા વાગેલા. એટલે આ લોકમાં એમને ખાવા પડે છે, એટલે આપણે જ ખાવા પડશે, ચિંતા નહીં કરવાની. અને પછી આ બધી વાતો એકદમ સામાન્ય ચાલતી હતી અને છેલ્લે ઇન્દ્રવદન એક ટોપ પ્રશ્ન પૂછ્યો, બહુ મસ્ત ક્વેશ્ચન પૂછ્યો ઇન્દ્રવદન બાબાને. કે સ્વામી, તે વખતે તો આટલી ભીડની વચ્ચે ઓડિયન્સમાં ઊભા રહીને ધક્કા ખાતા ખાતા તમે ગાયકવાડની સવારી જોતા હતા અને તમે ચાંદીના રથ ઉપર એમને બેઠેલા જોયેલા, તે વખતે તમને એમ વિચાર થયેલો કે અત્યારે હું આ ભીડમાં ઊભો છું અને હજારો લોકોની વચ્ચે ઊભો છું અને આ સવારી હું જોઉં છું, પણ એક દિવસ એવો આવશે કે આ પૃથ્વી ઉપરના મોટા મોટા દેશોના રાજમાર્ગો ઉપરથી મારી પણ આવી સવારી નીકળશે અને લોકો મને જોશે, એવો તમને આમ વિચાર આવેલો? બહુ મસ્ત ક્વેશ્ચન પૂછ્યો કે દુનિયાના મોટા મોટા રાજમાર્ગો પરથી ચાંદીના રથ ઉપર નાસી ઉપર હું પણ બેસીશ અને લોકો મને પણ જોવા માટે આવશે અને હજારો લોકો મારા દર્શન માટે, મારા એક ફોટોગ્રાફ માટે પડાપડી કરશે, એવું તમને લામ વિચાર આવેલો? હવે આવું કોઈ પૂછે તો બીજો માણસ હોય ને તો અહીંયા ટિપિકલ વેસ્ટર્ન સ્ટાઇલ હોય ને તો શરૂ કરે કે વેલ વેન આઈ વોઝ 10 યર્સ ઓલ્ડ કરીને શરૂ કરે, ખબર છે, ટીવી ઉપર શરૂ કરે છે. એ તમારી ટિપિકલ વેસ્ટર્ન સ્ટાઇલ, જેમ બે ખભા ઊંચા કરીને હું આગો થઈને આમ કરતો બોલતો હોય, ત્યાં બધા સેલિબ્રિટીઝ જે કરે છે એવી રીતે. સ્વામી તો એકદમ સહજ અને જાણે કાંઈ નથી, એના મુખાકૃતિ ઉપર કોઈ ફેરફાર નહીં. પ્રિયદર્શન સાંઈ રિપોર્ટમાં પ્રસંગ અદ્ભુત રીતે નોંધ્યો છે. સ્વામી કે જો ભલા આદમી, આ તો શાસ્ત્રીજી મહારાજને, જોગી મહારાજે આપણને સ્વીકાર્યા અને એમણે આશીર્વાદ આપ્યા એટલે મારા ભાઈ આ બધું કામ ચાલે છે અને શાસ્ત્રીમાં જોગી મહારાજનો બધા હરિભક્તોમાં પ્રવેશ થયો છે, તે બધા રાજી થકા સેવા કરે છે, બાકી આપણું કીધું કોણ કરે, કોણ આપણને માને? એટલા દાસભાવમાં સ્વામી આવી ગયા, વિચ ઇઝ અનપેરેલલ. શક્ય જ નથી આટલી મોટી કોઈ સેલિબ્રિટી હોય તમે આવા પ્રસંગે આવું યાદ કરાવો અને દાસભાવમાં આવી જાય. સ્વામી કે આ તો શાસ્ત્રીમાં અને જોગી મહારાજનો હરિભક્તોમાં પ્રવેશ છે, નાના મોટા ભાઈ ભાઈ બધામાં તે બધા સેવા કરે છે. એમાં એવું ના બોલ્યા કે એ પ્રવેશ છે એટલે મારી આજ્ઞા પાડે છે, એવું નહીં, પ્રવેશ છે એટલે બધા શ્રદ્ધાથી સેવા કરે છે, બધા ભક્તિ કરે છે, બાકી આપણું કીધું કોણ માને, કોણ આપણને પૂછે? અને પછી સ્વામી હસતા હસતા ઇન્દ્રવદનના થાપા ઉપર આમ ટપલી મારી. સ્વામી કે ઇન્દ્ર, આ તો આપણે ખેતરમાં ભમસી ખોદતા હતા કે ઢેફા ભાંગતા હતા અને ઢોર ચરાવતા હતા
આ તો શાસ્ત્રીમાંની કૃપા થઈ અને શાસ્ત્રીમાં જે સ્વીકાર્યા તે આજે અહીંયા બેઠા છે અને એમને એમની ઈચ્છાથી અને એમના ઈશ્વરીય પ્રતાપથી આ બધું કામ ચાલે છે. બાકી આપણને કોણ માને, આપણને કોણ પૂજે? ચલ ચલાય ગાડી કે એમ કે બીજી ઠપલી મારી ચલાવ ગાડી કે આગળ. પણ આટલો દાસભાવ, આ નિખાલસપણું કહેવાય એમના અંતરમાં કે સાહજિક આ વાત કરી શકે છે. તો શ્રીજી મહારાજ જેવા નિખાલસ હતા એટલા જ પ્રમુખ સ્વામી મહારાજ એ અંતરથી આપણને ક્રિસ્ટલ પ્યોર એ દેખાય છે આવા પ્રસંગે. નહીં તો સામાન્ય માણસથી આવા પ્રસંગે પોતાની ધીરજ રહે નહીં. ઈ લુઝીઝ ઇઝ પેશન્સ, એમ સ્કાય રોકેટ થઈ જાય ઉપર કે હા 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 આમાં ઘણું બોલવા માંડે. સ્વામી તો એકદમ ડાઉન ટુ અર્થ વર્તી શકે છે. આ ગજબની એમની નિખાલસતા કહેવાય. તો જેવા શ્રીજી મહારાજ હતા એવા આજે પ્રમુખ સ્વામી મહારાજ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.